ओके गुड आफ्टरनून ऑल ऑफ यू। ओके लास्ट में आवाज आवे ओके आवशे धीमे धीमे बराबर परफेक्ट। चलो आज नो डेमो लेक्चर ओके विषय क्यों छे तमारी समक्ष कम्प्यूटर छे। चलो भणी नाखी आपणे कम्प्यूटर। चलो सौथी पहला तो अपना सिलेबस नी अंदर छे के नहीं कम्प्यूटर छे के नहीं एको है सिलेबस में छे कम्प्यूटर पीएसआई में तो जो ही ना काका डेमो लेक्चर बराबर एमने हम शू भणावीन सेवा थोड़ी करवानी। थई गयो रेडी। चलो सौथी पहला तो एक स्टेज ऊपर आईए तो एक शिक्षक ने इंट्रोडक्शन करवू फरजियात बने। माय सेल्फ अक्रम सेरसिया एजुकेशन क्वालिफिकेशन की बात करिए तो बी विथ इलेक्ट्रॉनिक्स एंड कम्युनिकेशन। स्पर्धात्मक परीक्षा क्षेत्र 9 वर्ष ना अनुभव ने ज्यारथी अपनी संस्था वेब संकुल छे एनी साथे जोड़ायेलो छू। स्पर्धात्मक परीक्षा क्षेत्र 14 बुको लखेली छे अने एमानी एक बुक कई छे कम्प्यूटर अने आज एनु लेक्चर छे। सौथी पहला मैं तमने वात करी कोई पण एग्जाम ने क्रेक करवी होय ने एनु पहलू स्टेप शू छे सिलेबस। सिलेबस तमने ख्याल नहीं होय तो पछी कई रीते तमे तैयारी करशो। अवाज आवशे आवशे भाई ओके 5 मिनिट सेट थशे बराबर आवशे आवशे। जिग्नेश भाई रेडी थई गयो हवे बाकी माइक बंद कर दो ने हुं पछी बूम चालू करू। ओके सौथी पहला तो तमने सिलेबस ख्याल होवो जोईए के एक्जेक्टली आपणो सिलेबस शुं छे। बोलो आ कही शकशे कई एग्जाम नो सिलेबस छे? पोलीस कोन्स्टेबल नी एग्जाम नो आ सिलेबस छे। आ पोलीस कोन्स्टेबल नी एग्जाम नी अंदर अहींया शुं लखेलुं छे कम्प्यूटर। તો ભૂલથી અહીંયા પીએસઆઈની બેચમાં કોઈક ડેમો ભરવા આવી ગયું હોય કોન્સ્ટેબલ તરીકે તો આ એનો સિલેબસ છે। હવે આવી જાઓ આપણી એક્ઝામ માટે। આપણી એક્ઝામ 2 સ્ટેજમાં જાય છે એક તો પ્રિલિમ હોય ને અને એક કયો હોય છે મેન્સ। તો પહેલા નજર કરીએ આપણે પ્રિલિમના સિલેબસ પર। પ્રિલિમના સિલેબસની અંદર અહીંયા શું લખેલું છે સામાન્ય જ્ઞાન એટલે તમે ડિફાઈન ન કરી શકો કે આ કયો સબ્જેક્ટ છે। તો આના ઉપરથી એટલું ખ્યાલ આવે કે દરેક સબ્જેક્ટનું બેઝિક નોલેજ હોય એવો વિષય એટલે કયો વિષય સામાન્ય જ્ઞાન। ભૂતકાળના પેપર જુઓ તો જીકે તરીકે કોમ્પ્યુટરના પ્રિલિમમાં 1 થી 2 ક્વેશ્ચન જોવા મળતા હોય છે સેની અંદર પ્રિલિમના પેપરની અંદર। હવે આવી જાઓ આપણા મેન્સના એક્ઝામના સિલેબસ પર। પેપર નંબર કયું છે? પેપર નંબર 3 અને આ પેપર નંબર 3 કયું છે સામાન્ય જ્ઞાન। આ સામાન્ય જ્ઞાનની અંદર તમે સિલેબસમાં જોશો ને અહીંયા શું લખેલું છે કમ્પ્યુટર। મેન્સની એક્ઝામમાં વધારે જોવા મળે છે કયા વિષયનું ભારણ કમ્પ્યુટર। અત્યારે જે કરાઈમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે પીએસઆઈ 2022 પાસ આઉટ લાસ્ટ ટાઈમ કમ્પ્યુટરના 7 ક્વેશ્ચન હતા કયા પેપરમાં મેન્સમાં અને પ્રિલિમમાં 2 જોડકા સ્વરૂપે ક્વેશ્ચન હતા અલગ અલગ કંપની એના હેડક્વાર્ટર અને અલગ અલગ કંપની કઈ વ્યક્તિ સાથે સંકળાયેલા છે એવા 2 ક્વેશ્ચન ગયા। તો આના ઉપરથી કન્ક્લુઝન એટલું આવે કે ઇન શોર્ટ આ ક્વેશ્ચન તમને સિલેબસ જે સબ્જેક્ટ છે આપણો પ્રિલિમ એઝ વેલ એઝ તમને સેમા હેલ્પફુલ થશે મેન્સમાં। હવે વાત રહી નવું જે પરીક્ષા ભરતી બોર્ડ આવવાનું છે તમારું લોક રક્ષક કે જે બી પીએસઆઈ માટેનું એમાં જ્યારે ચેન્જીસ આવે તો એ સમયની વાત એ સમય છે આપણે ચેન્જ કરીશું। પ્રોબેબલી એવું છે કે એક નવો સબ્જેક્ટ તમારે એડ થવાનો છે પીએસઆઈમાં અને એ છે સાયબર સિક્યોરિટી। પ્રોબેબલી એ એડ થશે તો આપણે પ્રાયોરિટી પહેલાં એ જ ત્યાંથી સ્ટાર્ટ કરીશું કોમ્પ્યુટરની અંદર કયા પોર્શનથી આઈસીટી। આઈસીટીનું ફૂલ ફોર્મ શું છે? ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી। પહેલાં એ જ પોર્શન ભણશું કારણ કે જ્યારે બી જો કોઈ ચેન્જીસ આવે તો વહેલી તકે આપણે એમાં ચેન્જ કરી શકીએ
तो पहला आपणे एज पोर्शन थी भणवानुं छे। तो आपणे शुरुआत करीशुं कॉम्प्यूटर, ओके, सब्जेक्ट लेंधी छे पण आपणे स्टार्ट क्यांथी करशुं एना सब टॉपिक आईसीटी थी। आईसीटी नुं फूल फॉर्म शुं छे? इन्फॉर्मेशन एंड कम्युनिकेशन टेक्नोलॉजी। क्लास थ्री नो जे नवो सीसी नो सिलेबस आव्यो छे एमां साइंस एंड टेक छे, એમાં એક પોર્શન કયો આપેલો છે? આઈસીટી, જેનું ફૂલ ફોર્મ જ છે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી। એનો સિલેબસ ઘરે જઈને જોજો, એમાં લખેલું હશે સાયબર ક્રાઇમ ને એ બધું। તો એ બધા જે છે પોર્શન એ આઈસીટીમાંથી છે। તો આપણી શરૂઆત જ ક્યાંથી થશે? આઈસીટીથી થશે। તો નેટવર્ક, ઇન્ટરનેટ, ઇ કોમર્સ, સાયબર ક્રાઇમ આ ચેપ્ટરોને આપણે પહેલાં ભણશું, પછી બધું એકદમ બેઝિક લેવલનું ભણશું। કોમ્પ્યુટર શું, ઇનપુટ સાધન, આઉટપુટ સાધન, એને આપણે ક્યાં રાખીશું? લાસ્ટમાં રાખીશું। ચાલો ક્લિયર, પહેલાં ફ્લો। તો પહેલી 5-10 મિનિટમાં તમારે ખાલી માઇન્ડમાં એટલું રાખવાનું છે કે પ્રિલિમમાં 1-2 ક્વેશ્ચન જોવા મળશે, બાકીના ક્વેશ્ચન તમને ક્યાં જોવા મળશે? મેન્સની અંદર જોવા મળશે। બાકી નવી અપડેટ આવે ત્યારે લેતી દેતી આપણે કમ્પ્લીટ કરીશું। ચાલો તો શરૂઆત કરીએ। સૌથી પહેલાં આઈસીટીનું જે ચેપ્ટર છે, મેઇન ચેપ્ટર, ત્યાંથી જ આપણે સ્ટાર્ટ કરીએ, અને એ ચેપ્ટર કયું છે? નેટવર્ક। લાસ્ટમાં અવાજ આવે છે ને? ચાલો સૌથી પહેલાં આપણે ભણીશું કઈ રીતે, તો કોઈ બી ચેપ્ટર હશે એને ઇન્ટ્રોડ્યુસ કરશું, એના જેટલા પણ સબ ટોપિક હશે એ તમને કહી દઈશ, અને જોડે ને જોડે જેવું ચેપ્ટર કમ્પ્લીટ થાય એ જ ચેપ્ટરમાંથી અગાઉની એક્ઝામમાં, અત્યાર સુધીની કોઈ પણ એક્ઝામ હોય એમાંથી આ ચેપ્ટરમાંથી કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાયેલા છે એ પણ જોડે ને જોડે તમને કહેતો જઈશ। તો શરૂઆત કરી દઈએ। સૌથી પહેલું જે ચેપ્ટર છે કયું છે? નેટવર્ક। બોલો, ગર્લ્સ જનરલી દરેક બેચમાં હોશિયાર હોય તો આપણે ગર્લ્સને પહેલાં પૂછીએ, બોલો મેમ આ શું છે? આ કમ્પ્યુટર છે મેમ। શું છે? કમ્પ્યુટર છે, ઓકે। પીએસઆઈની બેચ હોય તો તમારું લોજિક બહુ ચેક થતું જશે, વારે ઘડીએ તમને આવા મોકા આપવામાં આવશે, તમારું લોજિક તમારે કહેવાનું રહેશે। આ બધા કમ્પ્યુટર છે। શું છે? કમ્પ્યુટર છે। શું કરી રહ્યા છે? એકબીજા જોડે જોડાઈને માહિતીની શું કરી રહ્યા છે? આપલે કરી રહ્યા છે। તો માહિતીની જે આપલે કરી રહ્યા છે ને એને જ કહેવામાં આવે છે શું? નેટવર્ક। બોલો બોઈસ, આની અંદર કેટલા કમ્પ્યુટર છે? 2 થી વધારે છે। કેટલા છે? 2 થી વધારે। તો યાદ રાખજો, નેટવર્કની અંદર ઓછામાં ઓછા કેટલા કમ્પ્યુટર હોવા જરૂરી છે? 2 કે 3 થી વધારે। તો ઓછામાં ઓછા કેટલા કમ્પ્યુટર જોઈએ? 2 કમ્પ્યુટર જોઈએ। તો પહેલી જ સ્લાઇડમાંથી 2 ક્વેશ્ચન તમારા ઇમ્પોર્ટન્ટ બને। સૌથી પહેલાં તો શું કહી દીધી એની વ્યાખ્યા, કારણ કે ચેપ્ટરનું નામ જ છે, શું છે? નેટવર્ક। કોને નેટવર્ક કહેવાય? તો કે 2 કે 3 થી વધારે કમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા હોય, માહિતીની શું કરે? આપ લે કરે, એને જ સેના તરીકે ઓળખવામાં આવે છે? નેટવર્ક। આ વ્યાખ્યા કહી દીધી। એક્ઝામમાં ક્વેશ્ચન આવો આવશે કે નેટવર્કની અંદર ઓછામાં ઓછા કેટલા કમ્પ્યુટર હોવા જરૂરી છે? તો તમારો રાઈટ આન્સર શું આવશે? ઓછામાં ઓછા કેટલા કમ્પ્યુટર જોઈએ? 2, ઓકે। અમુક એક ટીક કરી નામશે, ઓકે, એક હશે તો ભાઈ એ કોની જોડે આપ લે કરશે? તો નેટવર્કની અંદર મિનિમમ કેટલા કમ્પ્યુટર જોઈએ? 2 કમ્પ્યુટર જોઈએ, ઓછામાં ઓછા 2, એનાથી વધારે હશે તો ચાલશે। ત્યારબાદ દુનિયાનું સૌથી પહેલું વહેલું જે નેટવર્ક હતું એ નેટવર્ક હતું આર્પાનેટ। કયું હતું? આર્પાનેટ। તો આ આર્પાનેટ કઈ કન્ટ્રી દ્વારા લાવવામાં આવેલું હતું? અમેરિકા દ્વારા। અને આ જ આર્પાનેટનું તમારે ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે, એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક, જે કોનું ફૂલ ફોર્મ છે? આર્પાનેટ। કોમ્પ્યુટર વિષય હોય એટલે તમારે ફૂલ ફોર્મ ગમે એવું આવે યાદ જ રાખવાનું આવશે, કારણ કે ફૂલ ફોર્મની પેટર્ન વધારે પૂછાય છે। તો આર્પાનેટનું ફૂલ ફોર્મ શું થશે? એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક। આ સાલ 2023 છે,
વર્ષો પહેલા આવા ક્વેશ્ચન આવતા હતા 2013-15 માં કે દુનિયાનું પહેલું નેટવર્ક ખાલી જગ્યા છે, તો જવાબ શું આવશે? ઓકે, હવે સાલ કઈ આવી ગઈ છે? 2023. ભૂલી જવાના બેઝિક લેવલના ક્વેશ્ચન, વિધાનવાળા અને જોડકાવાળા જ આવશે. તો અહીંયાથી એક વિધાનવાળો ક્વેશ્ચન ક્લિયર થાય છે. પહેલું વિધાન, નેટવર્કની અંદર ઓછામાં ઓછા 2 કમ્પ્યુટર હોવા જરૂરી છે. બીજું વિધાન, દુનિયાનું પહેલું નેટવર્ક આર્પાનેટ છે. ત્રીજું વિધાન, આર્પાનેટ જે છે અમેરિકા દ્વારા લાવવામાં આવ્યું હતું. અને ચોથું વિધાન, આર્પાનેટનું પૂરું નામ છે એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક. તો આપેલા તમામ વિધાન કેવા છે? સાચા છે. ચાલો, ડન. બેન્કિંગ લેવલની એક્ઝામમાં એક આવો ક્વેશ્ચન હતો. બોલો કયો ક્વેશ્ચન હશે? આ તો ઓપ્શન કીધા, ક્વેશ્ચન કયો હશે? બેન્કિંગમાં દુનિયાનું સૌથી પહેલું વહેલું નેટવર્ક જે આર્પાનેટ આવ્યું હતું એ કઈ કન્ટ્રી દ્વારા લાવવામાં આવ્યું હતું? મેં તો તમને અમેરિકા કીધું, અહીંયા તો ક્યાંય ઓપ્શનમાં જ નથી અમેરિકા. ઓકે, ઓપ્શન બી આવશે યુએસએ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. આ ક્યાંય ટીક ન કરતા, યુનાઇટેડ આરબ અમીરાત. ઓકે, ચલો, આ દુનિયાના લેવલની વાત કરી, આપણે રહીએ છીએ ક્યાં? ભારતમાં. તો એનો ફેક્ટ પહેલા કહી દઉં, ભારતની અંદર નેટવર્કની શરૂઆત ક્યારે થઈ હતી? 1986માં. બે સાલ તમને યાદ રાખવાની છે. આ ફેક પછી કહું છું, પહેલા યાદ રાખી લો. ભારતમાં નેટવર્કની શરૂઆત પૂછશે તો કઈ છે? 1986. થોડીક વાર રહીને ભણશો, ઇન્ટરનેટની શરૂઆત ક્યારે થઈ હતી? 1995. અત્યારે ચેપ્ટર કયું ચાલે છે? તો ખાલી એક જ યાદ રાખવાનું, ભારતમાં નેટવર્કની શરૂઆત ક્યારે થઈ હતી? 1900. દુનિયાનું પહેલું નેટવર્ક હતું આર્પાનેટ, તો ભારતનું પહેલું નેટવર્ક પૂછશે તો કયું છે? ERNET. આર્પાનેટનું પૂરું નામ એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક હતું. ERNET નું પૂરું નામ શું છે? એજ્યુકેશન એન્ડ રિસર્ચ નેટવર્ક. તો વિધાનવાળો ક્વેશ્ચન અહીંયાથી ફરી ક્લિયર થાય છે કે દુનિયાનું સૌથી પહેલું નેટવર્ક આર્પાનેટ હતું, ભારતનું સૌથી પહેલું નેટવર્ક ERNET હતું. તો આ બંને વિધાન કેવા છે? સાચા છે. અને લાસ્ટ એક ફેક્ટ અલગથી યાદ રાખજો કે ઈમેલ, જેનું પૂરું નામ શું છે? ઇલેક્ટ્રોનિક મેલ. આગળ ભણશો, જેને ગુજરાતીમાં વીજાણું ટપાલ કહેવામાં આવે છે, આ ઈમેલનો સૌથી પહેલા વહેલા ઉપયોગ જ આ નેટવર્ક પર થયો હતો. કયા નેટવર્ક ઉપર? આર્પાનેટ પર. તો આ એક કોર્નરથી યાદ રાખજો, પહેલું વહેલો જે ઈમેલ હતો એ કયા નેટવર્ક ઉપર હતો? આર્પાનેટ. પહેલા જ આવ્યું હતું તો સ્વાભાવિક છે કે પહેલો ઈમેલ હશે એ કયા નેટવર્ક ઉપરથી આવેલો હશે? આર્પાનેટ ઉપરથી આવેલો હશે. બોલો, ડન. તો આ ખાલી એનું ઇન્ટ્રોડક્શન થયું. કયું? નેટવર્કનું. એનો જ સબ ટોપિક છે, અને એ કયું છે? નેટવર્કના પ્રકાર. તો પહેલા નેટવર્ક કમ્પ્લીટ કર્યું, તો હવે શું ભણીશું? નેટવર્કના પ્રકાર. સ્ક્રીન ઉપર જોઈ શકો છો અલગ અલગ નેટવર્કના શું છે પ્રકાર. આ કયું નેટવર્ક છે? પર્સનલ એરિયા નેટવર્ક, લોકલ એરિયા નેટવર્ક, વાઇડ એરિયા નેટવર્ક. ધોરણ 9 ટેક્સ્ટબુક રિફર કરો, લાસ્ટ ચેપ્ટર નેટવર્ક અને ઇન્ટરનેટ, 3 ફૂલ ફોર્મ આપેલા છે. કોના? કેનના. ક્લસ્ટર એરિયા નેટવર્ક, કંટ્રોલર એરિયા નેટવર્ક અને કેમ્પસ એરિયા નેટવર્ક. આ 3 ફૂલ ફોર્મ કોના છે? કેનના. અને લાસ્ટ કયું છે? મેન. તો એનું ફૂલ ફોર્મ શું છે? મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. તો આ દરેક પ્રકાર આપણે ડિટેલમાં ભણવાના થાય તો વિચારીને કયો આમાં પહેલું કયું ભણવાનું થશે? પહેલું કયું ભણવાનું થશે? આમાં ક્યાં વિચારવાનું છે? પહેલું હોય પહેલું આવે, બરાબર. તો પહેલા કયું ભણશું આપણે? પેન નેટવર્ક. ઓકે, છેલ્લે સુધી આ જ રીતની સ્લાઇડો સેટ છે. પહેલું એ શું આવશે? પહેલું આવશે. તો પહેલું કયું ભણીશું? પેન નેટવર્ક. પહેલા તો એનું ફૂલ ફોર્મ યાદ રાખી લો. પેનનું ફૂલ ફોર્મ શું છે? પર્સનલ એરિયા નેટવર્ક. આનું ગુજરાતી ખાલી કહી દો, પર્સનલ નો મતલબ શું થાય?
વ્યક્તિગત પર્સનલ યુઝમાં લેવાતું નેટવર્ક હોય એને શેના તરીકે ઓળખવામાં આવે છે? પેન નેટવર્ક. આની રેન્જ સૌથી ઓછી હોય તો દરજી માપ યાદ રાખવું પડશે કેટલા મીટર? 10 મીટર. કેટલું હોય છે? 10 મીટર. આવડશે? બે જ ફેક કામના છે, ફૂલ ફોર્મ પર્સનલ એરિયા નેટવર્ક અને રેન્જ કેટલી? 10 મીટર. આ કયું નેટવર્ક છે? લેન. તો લેનનું પૂરું નામ શું છે? લોકલ એરિયા નેટવર્ક. શબ્દ સાંભળજો, કોઈ એક સ્કૂલ, કોઈ એક ઓફિસ, કોઈ એક બિલ્ડિંગ, એની અંદર જે નેટવર્ક હોય એ કયું નેટવર્ક છે? લોકલ એરિયા નેટવર્ક. પર્સનલ એરિયા નેટવર્કની રેન્જ કેટલા મીટર હતી? તો એક મીંડું ઉમેરવાનું છે તમારે લેનમાં, તો કેટલા મીટર થશે? 100 મીટર. આ લોકલ એરિયા નેટવર્કની સામાન્ય રેન્જ છે, પણ એને ખેંચીને મેક્સિમમ એની રેન્જ લંબાવવામાં આવે તો એક ઝીરો વધારે ઉમેરવાનું, તો એની રેન્જ કેટલા મીટર થશે? 1000 મીટર. 1000 મીટરને શું કહેવામાં આવે? 1 કિલોમીટર. તો ફેક્ટ ધ્યાન રાખજો, લોકલ એરિયા નેટવર્ક જેની સામાન્ય રેન્જ 10 મીટર, મેક્સિમમ રેન્જ પૂછી લઈએ તો કેટલા કિલોમીટર છે? 1 કિલોમીટર છે. ડન. હજુ એમાં ડિટેલમાં જવું પડશે. જ્યારે પણ લોકલ એરિયા નેટવર્કનું કનેક્શન ઇસ્ટાબ્લિશ થાય, બે પ્રકારે થાય, એક વાયરવાળું અને બીજું કયું છે? વાયર વગરનું. વાયર વગરનાને આપણે શું બોલીએ છીએ? વાયરલેસ. જો વાયરવાળું યુઝ કરો તો આવા કેબલ વપરાય, જેમાં પહેલો કેબલ છે કોએક્સિયલ કેબલ, બીજો કેબલ તમે જોશો ને પેરમાં છે અને કેવા છે? વાળેલા છે. તો વાળેલાને ઇંગ્લિશમાં શું કહેવાય? ટ્વિસ્ટેડ. આ બધા જે છે વાયરવાળા માધ્યમ છે, સામે કયું છે? વાયરલેસ. તો અહીંયાથી એક ક્વેશ્ચન ક્લાસ 3માં પૂછાયેલો છે કે વાયરલેસ તકનીક આધારિત લોકલ એરિયા નેટવર્કને ખાલી જગ્યા કહે છે, તો આપણો રાઈટ આન્સર શું આવશે? WLN. અને WLN નું ફૂલ ફોર્મ શું થશે? વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક. જે તમે વાઈફાઈ યુઝ કરો છો, વાઈમેક્સ યુઝ કરો છો, એ બધા શું છે? વાયરલેસ છે. તો એક નાની માહિતી આપી દઉં તમને વાઈફાઈ વિશે. વાઈફાઈનું પૂરું નામ શું છે? વાયરલેસ ફિડેલિટી. ઘણા ફાઇડાલિટી વાંચે, ફાઇડાલિટી નો કહેવાય. શું કહેવાય? ફિડેલિટી. તો વાઈફાઈનું પૂરું નામ શું છે? વાયરલેસ ફિડેલિટી. હવે એક અઘરો ફેક્ટ છે, વાઈફાઈ કયું સ્ટાન્ડર્ડ ધરાવે છે? તો એની પહેલાં તમારે એક સંસ્થા યાદ રાખવી પડે, અને આ સંસ્થા કઈ છે? IEEE. IEEEનું ફૂલ ફોર્મ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ. આ એક પ્રકારની વિશ્વ લેવલની સંસ્થા છે IEEE. તો આ સંસ્થાનું કામ શું? આ સંસ્થા દરેક વાયરલેસ ઇક્વિપમેન્ટ હોય એને કોડ આપે છે. તો આપણા વાઈફાઈનો કોડ છે IEEE 802.11. આ કોનો કોડ છે? વાઈફાઈનો. ઘરે જઈને જોઈ લેજો, દરેક વાયરલેસ ઇક્વિપમેન્ટ એનો આટલો કોડ ફિક્સ જ હશે, IEEE 802. આટલું બધામાં ફિક્સ હોય. વાઈમેક્સ હોય તો IEEE 802.16 હોય. તો આગળનું ફિક્સ જ હોય IEEE 802. વાઈફાઈ આવે તો શું થઈ જશે? 11. વાઈમેક્સ આવશે તો ત્યાં શું થશે? 16. વાઈમેક્સ આગળ જતા ભણશું, અત્યારે યાદ રાખી લો વાઈફાઈ. વાઈફાઈ કયું સ્ટાન્ડર્ડ ધરાવે? IEEE 802.11. IEEEનું ફૂલ ફોર્મ શું છે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ. પર્સનલ એરિયા નેટવર્કની રેન્જ 10 મીટર, લોકલ એરિયા નેટવર્કની સામાન્ય રેન્જ 100 મીટર, મેક્સિમમ રેન્જ 1 કિલોમીટર, વાઈફાઈની રેન્જ યાદ રાખી લેજો 250 મીટર. બોલો, આવડશે? ઓકે. વર્ષો પહેલાં આવા ખાલી ક્વેશ્ચન આવતા હતા કે ભાઈ લોકલ એરિયા નેટવર્કનું ફૂલ ફોર્મ જણાવો. ઓકે, હવે એ જમાનો વયો ગયો. ઓકે, 2023 આવી ગયા, વિધાનવાળા ક્વેશ્ચન આવશે. લોકલ એરિયા નેટવર્કના સંદર્ભે વાઈફાઈ પ્રત્યેના વિધાન જણાવો.
પહેલું વિધાન વાઈફાઈનું પૂરું નામ વાયરલેસ ફિડેલિટી છે. બીજું વિધાન વાઈફાઈ IEEE 802.16 સ્ટાન્ડર્ડ ધરાવે છે. શું આ બંને વિધાન સાચા છે? પહેલું વિધાન સાચું છે, બીજું વિધાન કેવું છે? ખોટું છે. બીજું, લેન પ્રત્યેના વિધાનો તપાસો. લેનનું પૂર્ણ નામ લોકલ એરિયા નેટવર્ક છે. લેનની સામાન્ય રેન્જ 100 મીટર હોય છે. લેનની મેક્સિમમ રેન્જ હોય છે 1 કિલોમીટર. અને લેન માટે જે વાયરલેસ હોય છે, જેને ટૂંકમાં WLN કહે છે, તો આપેલા તમામે તમામ વિધાન કેવા છે? સાચા છે. તો જ્યારે બી લેન ભણો, એવું ન હોય કે ખાલી ફૂલ ફોર્મ ભણી લ્યો એટલે લેન પૂરું થઈ જાય. બોલો, આવડશે? પેન પૂરું, ત્યારબાદનું શું પૂરું કર્યું? લેન પૂરું કર્યું. એના પછી કયું છે? કેન. ધોરણ 9 ની ટેક્સ્ટ બુક લાસ્ટ ચેપ્ટર નેટવર્ક અને ઇન્ટરનેટ, એમાં 3 ફૂલ ફોર્મ કોના છે? કેનના. અને એ 3 ફૂલ ફોર્મ કયા છે? કેમ્પસ એરિયા નેટવર્ક, ક્લસ્ટર એરિયા નેટવર્ક અને કંટ્રોલર એરિયા નેટવર્ક. શબ્દ સાંભળજો, એક જ બિલ્ડિંગની અંદર કયું નેટવર્ક હોય? એક જ ઓફિસની અંદર કયું નેટવર્ક હોય? લેન. આ બધા લેનને ભેગા કરી નાખો એટલે એક નેટવર્ક બની જાય. અને એ કયું છે? કેન, જેને આપણે કહીએ છીએ કેમ્પસ એરિયા નેટવર્ક, કંટ્રોલર એરિયા નેટવર્ક અથવા તો ક્લસ્ટર એરિયા નેટવર્ક. તો જાતે રેન્જ કહી દો, કેનની રેન્જ કેટલી થશે? 1 કિલોમીટર. કેટલી થશે? 1 કિલોમીટર. કેમ? કારણ કે ઘણા બધા લેનને શું કર્યા? ભેગા કર્યા. તો લેનની શું બનશે? મેક્સિમમ રેન્જ. તો લેનની મેક્સિમમ રેન્જ કેટલી હતી? 1 કિલોમીટર. તો કેનની રેન્જ કેટલી થશે? 1 કિલોમીટર. તો આ નેટવર્ક તમારું કયું નેટવર્ક હતું? કેન. બોલો, આવડશે? ચલો, એના પછી બહુ ઇઝી નેટવર્ક કયું છે? મેન, જેનું ફૂલ ફોર્મ શું છે? મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. સેના માટે છે? કોઈ એક શહેરની અંદર નેટવર્ક ઇસ્ટાબ્લિશ કરવું હોય તો કયું આવશે? મેન. આપણા ગાંધીનગરની અંદર પણ એક મેન નેટવર્ક છે, રોજના તમને 100 MB વાપરવા આપે, તો એ કયું નેટવર્ક હશે? મેન નેટવર્ક. તો એની રેન્જ કેટલા કિલોમીટર થશે? 50 કિલોમીટર. બોલો, આવડશે? અને લાસ્ટ કયું છે? વેન. ફૂલ ફોર્મ શું થશે? વાઇડ એરિયા નેટવર્ક. પછી આનું દરજી માપનું હોય, સમગ્ર વિશ્વ છે બરાબર એનો વિસ્તાર, તો એના દરજી માપ હોય નહીં. બેસ્ટ એક્ઝામ્પલ છે ઇન્ટરનેટ અને જીસ્વાન. તો બંનેના ફૂલ ફોર્મ પૂછાશે. ઇન્ટરનેટનું ફૂલ ફોર્મ શું છે? ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક, ઇન્ટરકનેક્શન્સ નેટવર્ક, ઇન્ટરનેશનલ નેટવર્ક. આ બધા ફૂલ ફોર્મ કોના છે? ઇન્ટરનેટના છે. જ્યારે ચેપ્ટર આવશે ત્યાં ડિટેલમાં ભણશું જ ઇન્ટરનેટ. એક ફૂલ ફોર્મ યાદ રાખી લો, ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. આ ફૂલ ફોર્મ આવડતું હોય ને તમને એક્ઝામમાં મૂકલા હોય, ત્યાં ક્વેશ્ચન આવો હશે નેટવર્કોનું નેટવર્ક એટલે ખાલી જગ્યા. તો રાઈટ આન્સર શું આવશે? ઇન્ટરનેટ. કારણ કે ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક, દેશી ગુજરાતી કરો, અંદરો અંદરનું નેટવર્ક, નેટવર્કોનું નેટવર્ક, જેને જ શું કહેવાય? ઇન્ટરનેટ. અને લાસ્ટ શું છે? જીસ્વાન, જેનું ફૂલ ફોર્મ શું છે? ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. આગળ જતા ભણશું જીસ્વાન, કે જેની શરૂઆત 2001 થઈ હતી. તો 3 સાલ આવી, 1986, 1995 અને 2001. ખાલી એક જ યાદ રાખો, બહુ થઈ ગઈ, નેટવર્કની શરૂઆત ક્યારે થઈ હતી? 1986. ઇન્ટરનેટના ચેપ્ટરમાં ભણશો જીસ્વાનની શરૂઆત ક્યારે થઈ હતી? 2001. આગળ જતા ભણશો બીજી સાલવારી ઇન્ટરનેટની, ઇન્ટરનેટની શરૂઆત ક્યારે થઈ હતી? 1995. તો આ સાથે તમારું પહેલું ચેપ્ટર અહીંયા શું થાય? કમ્પ્લીટ થાય. અને એ ચેપ્ટર તમારું કયું હતું? નેટવર્ક. ઓકે, નેટવર્ક ચાલશે 6 કલાક બરાબર, તો તમે ઊંઘી જાઓ. ઓકે, એક જ ચેપ્ટર 6 કલાક કોઈ દિવસ, ઓકે, કોઈ સાંભળી જ ન શકે. તો એની વસ્તુને આપણે મલ્ટિપલ ચેપ્ટરમાં શું કરી દીધેલી છે? ડિવાઈડ કરેલી છે. તો તમે ઇઝીલી રીતે યાદ રાખી શકો. બોલો, આવડશે? તો આ સાથે જીવનમાં પહેલું ચેપ્ટર તમારું કોમ્પ્યુટરનું, અને એ કયું હતું ચેપ્ટર? નેટવર્ક. ખાલી 2 જ વસ્તુ તમને આમાંથી ભણાવી, એક તો નેટવર્ક એટલે શું અને બીજું નેટવર્કના પ્રકાર. છેલ્લું એક જોડકું તમારું આવું પૂછાશે, જ્યારે બી પૂછાશે તો ઓકે, પેન, લેન, વાઈફાઈ,
પેન અને મેન. આ બાજુ મને ખાલી રેન્જ કહી દો, પેનની રેન્જ કેટલા મીટર? આમાં બે કહી દો, 100 મીટર અને 1 કિલોમીટર. વાઈફાઈ 250 મીટર. કેન 1 કિલોમીટર. મેન 50 કિલોમીટર. બોલો આવડશે? તો આ તમારું જીવનમાં પહેલું ચેપ્ટર કયું હતું? નેટવર્ક. બોલો આવડશે? ઓકે, 2 મિનિટની અંદર રિવાઇઝ કરાવી દઉં છું. ઓકે, શું શું ભણ્યા? તો શરૂઆત આપણે કયા ચેપ્ટરથી કરી હતી? તો એ ચેપ્ટરની આપણે શરૂઆત કરી હતી ક્યાંથી? નેટવર્કથી. હવે જો ભણી લ્યો ત્યારે બધું ચીપી ચીપીને ભણવાનું હોય, પણ એક વખત સમજી ગયા પછી એકદમ સ્પીડમાં જ જવું જોઈએ. પહેલી સ્લાઇડમાંથી 2 જ ક્વેશ્ચન છે. એક તો 2 કે તેથી વધારે કોમ્પ્યુટર માહિતીની આપ લે કરી શકે એને શું કહેવાય? આ એક જ ફેક્ટ યાદ રાખવાનો છે. બીજો ફેક્ટ, નેટવર્કમાં ઓછામાં ઓછા કેટલા કોમ્પ્યુટર હોવા જરૂરી છે? 2. બસ પૂરું. આમાંથી 2 ફેક્ટ છે. દુનિયાનું પહેલું નેટવર્ક કયું હતું? જે USA દ્વારા લાવવામાં આવ્યું હતું. આર્પાનેટનું ફૂલ ફોર્મ શું છે? એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક. ઈમેલનું પૂરું નામ ઇલેક્ટ્રોનિક મેલ છે, જેને ગુજરાતીમાં વીજાણુ ટપાલ કહેવાય, જે આગળ જતાં ડિટેલમાં ભણશું ચેપ્ટર ઈમેલ. અત્યારે એક જ ફેક્ટ આમાંથી છે કે ઈમેલનો સૌ પ્રથમ ઉપયોગ કયા નેટવર્ક ઉપર થયો હતો? આર્પાનેટ ઉપર. ભારતમાં નેટવર્કની શરૂઆત કઈ સાલથી થઈ? 1986માં. પહેલું નેટવર્ક ERNET, તો એનું પૂરું નામ એજ્યુકેશન એન્ડ રિસર્ચ નેટવર્ક. ડન. નેટવર્કના શું ભણ્યા? પ્રકાર, અલગ અલગ પ્રકાર ભણ્યા. એક ક્વેશ્ચન આવો છે કે લેન મેન વેનને શેના આધારે એના પ્રકાર પડ્યા છે? તો એની રેન્જના આધારે. શેના આધારે? રેન્જના આધારે. પહેલું કયું નેટવર્ક હતું? પેન, પર્સનલ એરિયા નેટવર્ક. રેન્જ કેટલા મીટર? લેનનું પૂરું નામ લોકલ એરિયા નેટવર્ક. કોઈ એક સ્કૂલ, કોઈ એક ઓફિસ, કોઈ એક બિલ્ડિંગ, ત્યાં કયું નેટવર્ક છે? લેન. સામાન્ય રેન્જ લેનની, મેક્સિમમ રેન્જ. બે પ્રકારે માધ્યમ હોય, વાયર અને કોએક્સિયલ કેબલ. ટ્વિસ્ટેડ પેર શેમાં ઉપયોગી થાય? વાયરમાં. વાયરલેસમાં આપણે કયું ભણ્યા? વાઈફાઈ. વાયરલેસ તકનીક આધારિત લેનને શું કહેવાય? WLN, જેનું ફૂલ ફોર્મ શું છે? વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક. વાઈફાઈનું પૂરું નામ વાયરલેસ ફિડેલિટી. કયું સ્ટાન્ડર્ડ ધરાવે? IEEE 802.11. IEEEનું ફૂલ ફોર્મ શું છે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ. વાઈફાઈની રેન્જ કેટલા મીટર? 250 મીટર. કેનના 3 ફૂલફોર્મ, કેમ્પસ એરિયા નેટવર્ક, ક્લસ્ટર એરિયા નેટવર્ક અને કંટ્રોલર એરિયા નેટવર્ક. ઘણા બધા લેનને ભેગા કરો તો શું બને? કેન. અને એની રેન્જ કેટલા મીટર? 1 કિલોમીટર. મેનનું પૂરું નામ મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. વિસ્તાર એક શહેર પૂરતું મર્યાદિત, જેની રેન્જ કેટલા કિલોમીટર? અને લાસ્ટ વાઇડ એરિયા નેટવર્ક, વિસ્તાર એનો સમગ્ર વિશ્વ. બેસ્ટ એક્ઝામ્પલ ઇન્ટરનેટ અને જીસવાન. ઇન્ટરનેટનું પૂરું નામ ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. જીસવાનનું ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. તો બોલો જીવનમાં ડન. બરાબર, કયું ચેપ્ટર? પહેલું ચેપ્ટર. આવડશે? આનું ગુજરાતી કહી દો મેમ. અગાઉની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો આપી શકશો જવાબ? ઓકે, તો આપી દો ફટાફટ જવાબ. એ તો મને ખબર છે, ABCD માંથી આપો. ઓકે, પેનનું પૂરું નામ શું થશે? એ તો મને ખબર છે, ABCD માંથી કયું આવશે? ઓકે, ઓપ્શન એ પર્સનલ એરિયા નેટવર્ક. હવે આનો જવાબ તમને ખબર પડી ગઈ, તમારે ટીક મારીને શું વધવાનું હોય? જીવનમાં આગળ વધવાનું હોય. પણ તમે જીવનમાં નીચે જોશો બીજું શું શું આપેલું છે. ઓકે, એવું બધું ઘરે જઈને જોવાનું. ઓકે, અહીંયા ખાલી ટીક કરીને જીવનમાં શું વધવાનું? આગળ વધવાનું. ખ્યાલ આવે છે? બરાબર. પછી કે પેપર નથી પતતું. અલા ભાઈ, પેપર ક્યાંથી પતે? તમે આ બધું શું કરવા જોવા રહ્યો છો? તમારો જવાબ આવી ગયો છે, તો તમારે શું વધવું જોઈએ? જીવનમાં આગળ વધવું જોઈએ. નેક્સ્ટ, દુનિયાનું સૌથી પહેલું નેટવર્ક કયું હતું?
ARPANET એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક કોના દ્વારા યુએસએ દ્વારા લાવવામાં આવેલું હતું. ઓકે, પછી એજ ન હોય બરાબર, પછી માપ હોય એમાં. પછી હવે કયું આવે? બી આવે, લોકલ એરિયા નેટવર્ક, જે કોનું ફૂલ ફોર્મ છે? લેન નું ફૂલ ફોર્મ. સામાન્ય રેન્જ 100 મીટર અને મેક્સિમમ રેન્જ 1 કિલોમીટર. વાઈફાઈ ની રેન્જ 250. ઓકે, તમને ઓપ્શન એ આવો આપી દેશે 250 કિલોમીટર. તો ધ્યાન રાખજો, વાઈફાઈ ની રેન્જ કેટલી છે? 250 મીટર. મેનનું પૂરું નામ મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. રેન્જ કેટલા કિલોમીટર? 50 કિલોમીટર. અને વિસ્તાર એક શહેર પૂરતો મર્યાદિત. ઓકે, ભારતમાં નેટવર્કની શરૂઆત ક્યારે થઈ? 1986માં. આગળ ઇન્ટરનેટની શરૂઆત આવશે 1995. આગળ જતાં જીસ્વાન આવશે, એની શરૂઆત 2001. અત્યારે એક યાદ રાખો તો એ ચાલશે. નેટવર્કની શરૂઆત ક્યારે થઈ? 1986માં. જીસ્વાનનું પૂરું નામ બોલો, ક્યાં આવશે? ઓકે, આ નો આવે, શું કામ નો આવે? જીઓ. અહીંયા સિરીઝ છે, અહીંયા રેન્જ છે. જીવનમાં કયો જવાબ આવશે આપણો? ઓપ્શન ડી આવશે. શરૂઆત ક્યારે થઈ હતી? 2001માં થઈ હતી. વાઈફાઈ નું પૂરું નામ વાયરલેસ ફિડેલિટી. IEEE 802.11 સ્ટાન્ડર્ડ ધરાવે છે. રેન્જ કેટલા મીટર? તો એ વિધાન વાળો ક્વેશ્ચન બની ગયો. ચલો, પછી આટલું જ હોય બરાબર. ઘણાને એમ હોય કે આ ચાલુ ને ચાલુ રહેશે, પછી જીવનમાં આટલું જ આવે બરાબર. ઓકે, નેક્સ્ટ ચેપ્ટર કયું છે? નેટવર્ક ટોપોલોજી. તો પહેલું ચેપ્ટર ભણી ગયા, તમને ફ્લો કહી દઉં. પહેલાં આપણે ડિફાઇન કરતા જઈએ છીએ, એના સબ ટોપિક જોતા જઈએ છીએ, એને સમજાવતો જઉં છું, એક વખત એનું ક્વિક રિવિઝન કરાવું છું, અને પછી એના પૂછાયેલા પ્રશ્નો. છેક સુધી આપણું ગાડું આ જ રીતે ચાલશે. ખ્યાલ આવી ગયો? તો નેક્સ્ટ ચેપ્ટર કયું છે? નેટવર્ક ટોપોલોજી. તો સૌથી પહેલાં તો તમે આ ભણી ગયા. બોલો, આને તમે શું કીધું હતું? આને કોમ્પ્યુટર કીધું હતું. ઓકે, આ બધા શું કરતા હતા? એકબીજા જોડે માહિતીની શું કરતા હતા? આપ લે. તો એને શું કીધું હતું આપણે? નેટવર્ક. એ વયું ગયું. હવે ચેપ્ટર કયું આવી ગયું? નેટવર્ક. તો એમાં શબ્દ કયો છુપાયેલો છે? ટોપોલોજી. કયો શબ્દ છુપાયેલો છે? તો જો અહીંયા સરસ મજાના કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા છે, એ કેવી રીતે જોડાયેલા છે એ દર્શાવતો મેપ, નકશો, ગોઠવણી, એને જ સેના તરીકે ઓળખવામાં આવે છે? ટોપોલોજી. દેશી ભાષામાં કહું, આ કોમ્પ્યુટરો એકબીજા સાથે કેવી રીતે ગોઠવાયેલા છે એ દર્શાવતી આકૃતિ, એને શું કહેવાય? ટોપોલોજી. ખ્યાલ આવી ગયો? તો વ્યાખ્યા અહીંયા છે, કમ્પ્યુટર એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે એ દર્શાવતો મેપ, નકશો, જેને આપણે સેના તરીકે ઓળખીએ છીએ? નેટવર્ક ટોપોલોજી તરીકે ઓળખીએ છીએ. સ્ક્રીન ઉપર નેટવર્ક ટોપોલોજીના અલગ અલગ શું છે? પ્રકાર. તમે અહીંયા જોઈ શકો છો, આવી અલગ અલગ ટોપોલોજી છે. ત્યાં નેટવર્કની વ્યાખ્યા લીધી, તો નેટવર્કના શું આવ્યા હતા? પ્રકાર. અહીંયા ટોપોલોજીની વ્યાખ્યા લીધી, તો હવે ટોપોલોજીના શું આવશે? પ્રકાર. દરેક ટોપોલોજીને આપણે ડિટેલમાં ભણવાની છે, એટલે ઓટોમેટિક યાદ રહી જશે કે ભાઈ ટોપોલોજીના પ્રકાર, એના નામ શું હોય છે. આમાં એક વિચારીને કયો, પહેલી કઈ ટોપોલોજી ભણશું? આમાં ક્યાં વિચારવાનું છે? પહેલું હોય શું આવશે ભાઈ? પહેલું આવશે. તો પહેલી કઈ ટોપોલોજી છે? બસ ટોપોલોજી. તો આપણે જીવનમાં પહેલી કઈ ટોપોલોજી ભણશું? બસ ટોપોલોજી. ઓકે, કોક કેસે સાહેબ, આમાંથી કેવા ક્વેશ્ચન નીકળે છે? જો તમે બેન્કિંગ લેવલની એક્ઝામ આપતા હોય, એ કોમ્પ્યુટર ઉપર લેવાય, ત્યાં તમને આવું ચિત્ર બતાવી દેશે કે આ ચિત્ર કઈ ટોપોલોજીનું છે, તો તમારે યાદ રાખવાનું છે આ કઈનું છે? બસ ટોપોલોજીનું. ચલો, આ શું છે? આ બધા કોમ્પ્યુટર છે. એકબીજા સાથે માહિતીની શું કરે છે? આપ લે કરે છે. એટલે એક પ્રકારે નેટવર્ક બનાવ્યું છે અને કંઈક વ્યવસ્થિત ગોઠવણી થયેલી છે.
એટલા માટે એને આપણે ટોપોલોજી કીધું. અને આ ટોપોલોજી કઈ ટોપોલોજી છે? બસ ટોપોલોજી. કામનું શું? આ ટોપોલોજીની અંદર જે દરેક કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા હોય છે એ એક મુખ્ય કેબલ સાથે જોડાયેલા હોય છે. કોની સાથે જોડાયેલા હોય છે? મુખ્ય કેબલ સાથે. તો આનો ડ્રોબેક શું થશે? જો મુખ્ય કેબલમાં ફોલ્ટ આવશે તો આખી ટોપોલોજી શું થઈ જશે? ખોરવાઈ જશે. અને એક્ઝામમાં એવું પૂછે કે બસ ટોપોલોજી વાઇડલી કયા નેટવર્કમાં વધુ યુઝ થાય છે? તો યાદ રાખી લેજો, સેમાં યુઝ થાય છે? લોકલ એરિયા નેટવર્કની અંદર. ફરી એક વખત કહી દઉં, ટોપોલોજી કઈ, કયું ચિત્ર છે આ? કઈ ટોપોલોજીનું? મુખ્ય શું હોય છે આની અંદર? કેબલ. આ કેબલ થ્રુ જ માહિતીની આપલે થતી હોય. આ ટોપોલોજી સૌથી વધુ ક્યાં વપરાય છે? લોકલ એરિયા નેટવર્કની અંદર. ફોલ્ટ શું આવશે? જો મુખ્ય કેબલની અંદર ફોલ્ટ આવશે તો આખી ટોપોલોજી શું થઈ જશે? ખોરવાઈ જશે. તો આ કઈ ટોપોલોજી છે? બસ ટોપોલોજી. સેમ એવી ટોપોલોજી કઈ છે? રિંગ ટોપોલોજી. આનો પેલા મને આકાર કહી દો, કેવો આકાર છે? વર્તુળાકાર. વર્તુળાકારને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છે? સર્ક્યુલર. તો આ કઈ ટોપોલોજી છે? સર્ક્યુલર ટોપોલોજી. બોલો, આ કોમ્પ્યુટરનું નામ શું છે? એ. તો આનું જાતે કયું? બી. તો આ શું હશે? સી. આ ડી. ઈ. અને આ શું છે? એફ. હવે જોજો, એનો ડેટા મારે એફને મોકલવો છે. કોને મોકલવો છે? એફ. તો રિંગ ટોપોલોજીની અંદર જ્યારે ડેટાનો ફ્લો થાય છે એ હંમેશા કયા વાઇઝ થતો હોય છે? ક્લોક વાઇઝ. આ ડાયરેક્શનને કઈ વાઇઝ કહેવાય? અને આ રીતે હોય એને? તો રિંગ ટોપોલોજીની અંદર જે ડેટાનો ફ્લો થાય છે એ કયા વાઇઝ હોય છે? ક્લોક વાઇઝ. એનો મતલબ કે એથી ડેટા મારે એફને મોકલવો હોય તો મારો ડેટા પહેલાં એમાંથી કેમાં જશે? બીમાં. બીમાંથી સીમાંથી ડીમાં, ડીમાંથી ઈમાં, અને ઈથી સેમાં જશે? એફમાં જશે. તો એકબીજામાંથી ડેટા પસાર થાય છે એટલા માટે આને કહેવાય છે ટોકન રિંગ. શું કહેવાય છે? કે એક ડેટા એકમાંથી બીજામાં જાય એટલે ટોકન આપતા જાય છે. તો એટલા માટે આને શું કહેવામાં આવે છે? ટોકન રિંગ કહેવામાં આવે છે. સેમાં ગોઠવાયેલા હોય? વર્તુળાકાર ગોઠવાયેલા હોય. ડ્રોબેક તમે જાતે કહી દો, આટલું સમજાવી દીધું. એથી ડેટા એફને મોકલવો હોય તો જો કોઈ કોમ્પ્યુટર વચ્ચેથી શું થઈ જાય? બંધ થઈ જાય તો આખી ટોપોલોજી શું થઈ જાય? ખોરવાઈ જાય. આ ટોપોલોજી કઈ છે? તમારી રિંગ ટોપોલોજી. કેટલી ભણાવી? બે. બસ અને બીજું રિંગ. હવે બધી ઇઝી ટોપોલોજી છે. આ કઈ ટોપોલોજી છે? સ્ટાર ટોપોલોજી. તો પહેલું ધ્યાન રાખજો, વિધાનવાળો ક્વેશ્ચન આવશે. આ બંને સેમ છે કે અલગ છે? વિચારીને કયો. આ બંને સેમ છે કે અલગ છે? આ સેમ છે, બરાબર. હવે જોજો, સૌથી વધુ વપરાતી ટોપોલોજી અને સૌથી વધુ ખામી સહન કરવાની ક્ષમતા ધરાવતી ટોપોલોજી હવે સેમ છે કે અલગ છે? હવે તો અલગ જ હોય ને, આ વેતમાં પૂરું થઈ જાય છે. આખું કેટલું લાંબુ છે. તો આ બંને શું છે? જીવનમાં અલગ છે. શું છે? અલગ છે. તો હવે ધ્યાન રાખજો, સૌથી વધુ વપરાતી ટોપોલોજી પૂછે ને તો આ ટીક માર દેજો, કઈ. અને આના પછીની નેક્સ્ટ સ્લાઇડ મેસ ટોપોલોજી છે, એનો આ ફેક્ટ છે. સૌથી વધુ ખામી સહન કરવાની ક્ષમતા ધરાવતી ટોપોલોજી, જેને કઈ ટોપોલોજી કહેવામાં આવે છે? મેસ. તો એ હમણાં આવે ત્યારે કહીશ. અત્યારે આપણે એક જ ફેક્ટ યાદ રાખો, કયું? સૌથી વધુ વપરાતી ટોપોલોજી પૂછે તો કઈ ટોપોલોજી છે? સ્ટાર. આકૃતિ બતાવે તો ખ્યાલ આવી જવો જોઈએ કે આ કઈ ટોપોલોજીની આકૃતિ છે? સ્ટાર. હવે સાંભળજો ફેક્ટ, સ્ટાર ટોપોલોજીની અંદર મુખ્ય ડિવાઇસ હોય છે, આને શું વંચાય?
હબ વંચાય કે હુબ વંચાય? અને હબ કહેવાય. શું કહેવાય? હબ. તો સ્ટાર ટોપોલોજીનું મુખ્ય ડિવાઇસ શું હોય છે? હબ. એનો ડેટા મારે બીને મોકલવો હોય તો પહેલાં એનો ડેટા શેમાં જશે? હબમાં. હબ એ ડેટાને રિસીવ કરશે, પછી એને ખ્યાલ આવી જશે કે આ ડેટા હવે ક્યાં મોકલવાનો છે? બીને. તો વીક સિગ્નલ હશે તો એને મજબૂત બનાવશે, એમ્પ્લિફાય કરશે, અને પછી આ ડેટા ક્યાં જશે? બીમાં. તો સ્ટાર ટોપોલોજીનું મુખ્ય ડિવાઇસ કયું બની જશે? હબ. તો બોલી જાઓ એનો ગેરલાભ. ગેરલાભ શું થશે? હબ જ ઊંઘી જશે તો આખી ટોપોલોજી શું થઈ જશે? ખોરવાઈ જશે. તો આ કઈ ટોપોલોજી હતી? સ્ટાર. ત્રણ ભણાવી. બસ એટલે મુખ્ય કેબલ, રિંગ એટલે સર્ક્યુલાકાર, અને આ કઈ હતી? સ્ટાર. હવેની જે છે સ્ટાર, પછીની જે છે તમારી કઈ છે? મેસ. તો આ ચિત્ર જોઈને તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ કઈ ટોપોલોજી છે? મેસ. તમે જો આ બધી ટોપોલોજીના ચિત્ર જુઓ, એકદમ સરળ છે, કોઈ કોમ્પ્લેક્સ કનેક્શન નથી. શેમાં? બસમાં. રિંગમાં એવા કોમ્પ્લેક્સ કનેક્શન નથી, હબમાં પણ નથી. આ જોઈને જ તમને આમ આખું ખેંચાઈ જવું જોઈએ. આ કેવું છે? ગૂંચળાવાળું છે. તો આ ટોપોલોજી છે જટિલ. કેવી છે? જટિલ. જટિલને ઇંગ્લિશમાં કહેવાય કોમ્પ્લેક્સ. કેવી ટોપોલોજી છે? કોમ્પ્લેક્સ. હવે તમને ડિટેલમાં લઈ જાઉં. ઓલા બધા કોમ્પ્યુટર સ્વતંત્ર નતા. આમાં દરેક કોમ્પ્યુટર એકબીજાથી કેવા છે? સ્વતંત્ર છે. તો થશે શું? માનો કે આ કોમ્પ્યુટરમાં કોઈ ફોલ્ટ આવ્યો, તો ઓમાં કેવું હતું? મુખ્ય કેબલમાં ફોલ્ટ આવે તો આખી ટોપોલોજી શું થઈ જતી હતી? ખોરવાઈ જતી હતી. રિંગ ટોપોલોજીમાં કોઈ એક કોમ્પ્યુટર બંધ થઈ જાય તો આખી ટોપોલોજી ખોરવાઈ જતી હતી. સ્ટાર ટોપોલોજીમાં કોઈ એક હબમાં ખામી આવે તો આખી ટોપોલોજી ખોરવાઈ જતી હતી. આમાં એવું થશે નહીં. આ કોમ્પ્યુટર બંધ થઈ ગયું તો આટલો ભાગ જ બંધ રહેશે, બાકીનો ભાગ શું રહેશે? આપણો ચાલુ રહેશે. દરેક કોમ્પ્યુટર એકબીજા સાથે સ્વતંત્ર રીતે ગોઠવાયેલા હોય છે, તો સ્વતંત્ર રીતે ગોઠવાવા જશે તો એ કેવા બની જશે? જટિલ બની જશે. અને જટિલ હોય તો ખબર પડી જાય કે આ ટોપોલોજી કેવી બનશે? ખર્ચાળ બનશે. એડવાન્ટેજ શું? તો એડવાન્ટેજ એ છે કે સૌથી વધુ ખામી સહન કરવાની ક્ષમતા ધરાવતી ટોપોલોજી કઈ છે? મેશ ટોપોલોજી. કેમ આ સૌથી વધુ ખામી સહન કરી શકે? કારણ કે આ એક ઓકે કોમ્પ્યુટર બંધ થયું તો એટલીસ્ટ બીજા કોમ્પ્યુટર શું રહે છે? ચાલુ. તો મેક્સિમમ ફોલ્ટને સહન કરી શકે છે એવી ટોપોલોજી કઈ છે? મેશ ટોપોલોજી. ટેકનિકલ એક્ઝામના જે પેપર આવતા હોય એ ઇંગ્લિશમાં આવતા હોય છે, ત્યાં એક ક્વેશ્ચન આ રીતનો પૂછાયેલો છે. ધ હાઈએસ્ટ રિયલાબિલિટી ઓફ ટોપોલોજી ઇઝ ખાલી જગ્યા. તો આનો રાઈટ આન્સર શું આવશે? મેશ ટોપોલોજી. કારણ કે એનું ગુજરાતી શું થશે? ધ હાઈએસ્ટ રિયલાબિલિટી. એનો મતલબ શું થશે? સૌથી વધુ ખામી સહન કરવાની ક્ષમતા ધરાવતી ટોપોલોજી. અને એ ટોપોલોજી એટલે કઈ ટોપોલોજી? મેશ ટોપોલોજી. હજુ એક ક્વેશ્ચન ટેકનિકલ એક્ઝામમાં પૂછાયેલો છે, આ કોમ્પ્યુટર કેટલા છે? ગણીને કયો છે? તો આ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. કેટલા કોમ્પ્યુટર છે? સાત. આ દેખાય છે કંઈક? આને શું કહેવામાં આવે છે? આને કહેવાય લિંક. શું કહેવામાં આવે? તો બોલો, લિંકનું કાર્ય શું હોય? કોમ્પ્યુટરને શું કરવાનું? જોડવાનું. તો ટેકનિકલ એક્ઝામમાં આવા ક્વેશ્ચન પૂછાતા હોય છે કે મેશ ટોપોલોજીની અંદર આટલા કોમ્પ્યુટર જોડ્યા છે તો એમાં લિંક્સની સંખ્યા કેટલી હોય? તો એક એક ગોખવાની નહીં, સૂત્ર જ યાદ રાખી લેવાનું. આનું સૂત્ર શું છે લિંકનું? બોલો, આને વંચાય શું? એન ઇન્ટુ એન માઇનસ વન ડિવાઇડેડ બાય ટુ. આ કોનું સૂત્ર છે? લિંક્સનું સૂત્ર છે. કઈ ટોપોલોજી માટે? મેશ ટોપોલોજી માટે. તો આ સૂત્ર બી એક્ઝામમાં પૂછાયેલું છે તો યાદ રાખજો. હવે હું તમને ક્વેશ્ચન પૂછું,
મેશ ટોપોલોજીની અંદર સાત કમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા છે તો એમાં લિંક્સની સંખ્યા કેટલી હોય? વિચારો વિચારો, આટલું જલ્દી નો આવે. ઓકે, ફાઈનલ 21. કઈ રીતે આવે? કેમ ભાઈ, એમની જગ્યાએ કેમ સાત મૂકવાના? સાત રકમમાં છે, બરાબર. ઓકે, તો અહીંયા સાત મૂકી દીધું. પછી શું છે? કૌંસ છે. આ એનની જગ્યાએ કેટલા મૂકશો? સાત મૂકશો. ઓકે, પછી શું કરશો? અને પછી શું કરશો? બે. આટલું આવડશે? હવે થોડુંક અઘરું છે. સાતમાંથી એક જાય તો કેટલા રહીએ? સાતમાંથી એક જાય તો કેટલા રહીએ? છ ભાગ્યા. હવે અઘરું છે, બોલો શું કરશો? ઓકે, અમુક બેચમાં એવું કે અહીંથી ઉડાડો 3.5, પછી રફ કામ કરી આવો 3.5 × 6. ઓકે, તો પછી કોન્સ્ટેબલ બનશો, બરાબર. 2 × 6, 7 × 21. તો આનો જવાબ શું આવે? તો જીવનમાં કેટલો જવાબ આવશે? 21 આવશે. બોલો આવડશે? ઓકે, આટલું પૈતું એટલે હું નેક્સ્ટ સ્લાઇડમાં જતો રહ્યો. એટલે એક ભાઈએ કીધું કે સાહેબ આની પ્રેક્ટિસ કરાવો. આની આની ક્યાં પ્રેક્ટિસ હોય, બરાબર. ઓકે, અહીંયા મૂકતું જવાનું એમની જગ્યાએ, જે દી પૂછે તે દી, બરાબર. ઓકે, આની કાંઈ પ્રેક્ટિસ હોય નહીં. જીવનમાં ખાલી સૂત્ર યાદ રાખવાનું હોય, અને એ સૂત્ર કયું છે? n × n-1/2. આ કાંઈ થોડી ગણિતના લેક્ચર છે. તો એક વખત 5 કંઈ કહું, 6 કંઈ કહું, 7 લઈ. ઓકે, ખાલી સૂત્ર યાદ રાખવાનું. કયું સૂત્ર? n × n-1/2. તો જીવનમાં કઈ ટોપોલોજી હતી? આ મેશ ટોપોલોજી. આવડશે? ચલો, હવે તો સાવ સહેલી. કઈ ટોપોલોજી છે? આ કઈ ટોપોલોજી છે? સ્ટાર. આ અને આ. તો સ્ટાર ટોપોલોજીનું ગ્રુપ કરી નાખો, કઈ ટોપોલોજી મળી જાય? ટ્રી ટોપોલોજી. તો એનું અન્ય નામ કહેવાય એક્સટેન્ડેડ સ્ટાર ટોપોલોજી. ને વધારી રહી, એક્સટેન્ડ કરી, તો એને શું કહેવાય? ટ્રી ટોપોલોજી. આમાં હબની સંખ્યા કેટલી હોય? હબની સંખ્યા કેટલી હોય ટ્રી ટોપોલોજીમાં? તો કોઈ દી કોઈ કહેતા નહીં 4, બરાબર. એક કરતા વધારે હબની સંખ્યા હોય, એ તો આ ચિત્તર છે એટલે એમાં 4 છે. આ ચિત્તર આમ લંબાવી દો તો કેટલાય હબ થઈ જાય, બરાબર. તો ટ્રી ટોપોલોજીની અંદર હબની સંખ્યા એક કરતા શું હોય? વધારે. તો વિધાનવાળો ક્વેશ્ચન ધ્યાન રાખજો. સ્ટાર ટોપોલોજીમાં હબની સંખ્યા એક હોય છે, ટ્રી ટોપોલોજીમાં હબની સંખ્યા એકથી વધારે. બંને વિધાન કેવા? બીજું વિધાન. સૌથી વધુ વપરાતી ટોપોલોજી સ્ટાર છે, સૌથી વધુ ખામી સહન કરવાની ક્ષમતા ધરાવતી ટોપોલોજી મેશ છે. બંને વિધાન કેવા છે? સાચા છે. જીવનમાં છેલ્લી ટોપોલોજી કઈ છે? હાઇબ્રિડ. કોઈ બી તમે વિષય ભણતા હોય ને આ શબ્દ જોઈ જાઓ, કયો શબ્દ? તો એક જ વસ્તુ યાદ રાખવાની કે એમાં શું કરવાનું હોય? મિક્સ. તો અલગ અલગ ટોપોલોજીને મિક્સ કરો તો કઈ ટોપોલોજી બની જાય? હાઇબ્રિડ. બોલો આ કઈ ટોપોલોજી છે? બસ આ કઈ છે? આ બધી અલગ અલગ ટોપોલોજીને ભેગું કર્યું તો શું બની ગયું? હાઇબ્રિડ ટોપોલોજી. તો એક જવાબ આપો, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ટ્રી ટોપોલોજી એન્ડ હાઇબ્રિડ ટોપોલોજી? શું ડિફરન્સ થશે? સે તો મિક્સ જ, બેમાં મિક્સ જ કરેલું છે, પણ શું છે ડિફરન્સ? આમાં ફક્ત શું છે? સ્ટાર. જ્યારે આની અંદર શું છે? અલગ અલગ ટોપોલોજી. તો આ તમારું ચેપ્ટર નંબર 2, અને એ કયું હતું? નેટવર્ક ટોપોલોજી. આવડશે? ઓકે, તો શરૂઆત ક્યાંથી કઈ રીતે આ ચેપ્ટરની? ઓકે, સૌથી પહેલા તો ચેપ્ટરનું નામ શું હતું? તો ટોપોલોજી કોને કહેવાય? તો કે બે કે તેથી વધારે કોમ્પ્યુટર જોડાઈ ગયા છે એની ગોઠવણ કરતો મેપ, નકશો, એને જ શું કહેવામાં આવે છે? નેટવર્ક ટોપોલોજી. અલગ અલગ આપણે નેટવર્ક ટોપોલોજી જોયા, એમાંની પહેલી કઈ ટોપોલોજી જોઈ? યાદ કેટલું રાખવાનું? એક ચિત્ર યાદ રાખવાનું, આ કઈ ટોપોલોજી છે? બીજો ફેક્ટ,
આમાં મુખ્ય શું હોય છે વસ્તુ? કેબલ. કેબલમાં ફોલ્ટ આવશે તો આખી ટોપોલોજી ખોરવાશે. અને આ ટોપોલોજી ક્યાં વધુ ઉપયોગમાં આવે છે? લોકલ એરિયા નેટવર્કમાં. દેટ્સ ઇટ. આ કઈ ટોપોલોજી છે? રિંગ ટોપોલોજી. એના બે નામ પહેલા કહી દો, સર્ક્યુલર ટોપોલોજી અને રિંગ ટોપોલોજી. રિંગ ટોપોલોજી, સર્ક્યુલર ટોપોલોજી અને ટોકન રિંગ. ડેટાનો ફ્લો કયા વાઇઝ હોય છે? ક્લોક વાઇઝ હોય. શું હોય? ક્લોક વાઇઝ હોય. કોઈ એક કોમ્પ્યુટર બંધ થશે તો આખી ટોપોલોજી શું થશે? ખોરવાઈ જશે. આ કઈ ટોપોલોજી છે? સ્ટાર. સૌથી વધુ વપરાતી ટોપોલોજી કઈ છે? સ્ટાર. જેનું એક મુખ્ય ડિવાઇસ હોય છે કયું? હબ. જો હબમાં ફોલ્ટ આવશે તો આખી ટોપોલોજી શું થશે? ખોરવાશે. આ કઈ ટોપોલોજી છે? મેસ. સૌથી વધુ ખામી સહન કરવાની ક્ષમતા ધરાવતી ટોપોલોજી કઈ છે? મેશ ટોપોલોજી. ધ હાઈએસ્ટ રિયલેબિલિટી ઓફ ટોપોલોજી ઇઝ ખાલી જગ્યા. તો રાઈટ આન્સર શું આવશે? મેશ ટોપોલોજી. મેશ ટોપોલોજીની અંદર દરેક કોમ્પ્યુટર એકબીજા સાથે સ્વતંત્ર રીતે જોડાયેલા હોય છે. એને જોડતી જે લિંક્સ હોય છે એની સંખ્યા માટેનું સૂત્ર કયું છે? n ઇન્ટુ n માઇનસ 1 ડિવાઈડેડ બાય 2. બોલો, આવડશે? સ્ટાર ટોપોલોજીને એક્સટેન્ડ કરો તો એ ટોપોલોજી બની જાય કઈ? ટ્રી ટોપોલોજી, જેમાં હબની સંખ્યા કેટલી હોય? એક કરતા વધારે. અને એક કરતા વધારે ટોપોલોજીનું મિક્સિંગ કરો તો કઈ ટોપોલોજી બની જાય? હાઇબ્રિડ ટોપોલોજી બની જાય. બોલો, આવડશે આ ચેપ્ટર? ઓકે, પૂછાયેલા પ્રશ્નોને આપી દો જવાબ. ઓકે, હવે ઈ જોઈ ને કાકા, ચેપ્ટર જ ઈ છે તો ઈ જ જવાબ આવવાનો ને. શું આવવાનો છે? નેટવર્ક ટોપોલોજી. ઈ તો પતી જાય ને તમે આપો તો કહેવાય કે ના ભાઈ કે આ બરાબર છે. આ તો ચેપ્ટર જ ઈ છે. કયું ચેપ્ટર છે? નેટવર્ક ટોપોલોજી. સ્ટાર ટોપોલોજીનું સેન્ટ્રલ ડિવાઇસ, સેન્ટ્રલ ડિવાઇસ કયું છે? સ્ટાર ટોપોલોજીનું સેન્ટ્રલ ડિવાઇસ શું છે ભાઈ? હબ. ઓકે, અને હબ વંચાય. શું વંચાય? હુબ નહીં, આ બે હુબ નહીં. શું છે? હબ છે. શું છે ભાઈ? હબ. જીવનમાં હબ છે, બરાબર. ચલો નેક્સ્ટ. ઓકે, ઓકે, જીવનમાં સીડી જ થશે, બરાબર. આ લખીને રાખજો, બરાબર. ઓકે, બે મિનિટ પહેલાનું તમે ભૂલી જાઓ છો. જીવનમાં ક્યારે ઠેક પરીક્ષા આવશે? ત્યાં લગીનમાં તો એ બી એ થઈ જશે, બરાબર. અત્યારે સી ને ડી જ થાય છે જીવનમાં. ઓકે, જીવનમાં આનો સાચો જવાબ શું આવશે? ડી. એન ઇન્ટુ એન માઇનસ 1 ડિવાઈડેડ બાય 2, જે લિંક્સની શું છે? સંખ્યા છે. ચાલો, બસ એમાં એટલું જ આવે, બરાબર. ઓકે, નેક્સ્ટ ચેપ્ટર કયું છે? નેટવર્ક મોડલ્સ અને ડેટા કમ્યુનિકેશન. તો આપણે શું કરીએ? આ ચેપ્ટર છે એને બે ટોપિકમાં ડિવાઈડ કરીએ. પહેલો કયો ટોપિક લઈ લઈએ અને બીજો કયો લઈ લઈએ? ડેટા કમ્યુનિકેશન ચેનલ. તો પહેલાં શું ભણીએ આપણે? નેટવર્ક મોડલ્સ. બે મિનિટના બે મોડલ છે. પહેલું કયું છે? પી ટોપી. અને બીજું કયું છે? ક્લાયન્ટ સર્વર છે. તો બે મોડલ ભણીશું, પી ટુ પી મોડલ અને બીજું કયું છે? ક્લાયન્ટ સર્વર. આમાં એક ખાલી વિચારીને કહી દો, પહેલું કયું ભણશું? મેં તમને પહેલાં શું કીધું? પહેલું હોય શું આવશે? પહેલું આવશે. તો આમાંય કયું આવશે ભાઈ? પહેલું જ આવશે. અને પહેલું જ કયું હશે? પી ટુ પી. ગર્લ્સને આ જલ્દી યાદ રહી જાય, કારણ કે આનું ફૂલ ફોર્મ એવું છે, પિયર ટુ પિયર. એ કોનું ફૂલ ફોર્મ છે? પી ટુ પીનું છે. અને હજી ટ્વિસ્ટ છે, પિયરનો મતલબ જ થાય સ્વતંત્ર. શું થાય? સ્વતંત્ર. તો દરેક કોમ્પ્યુટર આની અંદર જોડાયેલા હશે. બધા એકબીજાથી કેવા હશે? સ્વતંત્ર રીતે જોડાયેલા હશે. અને દરેક સ્વતંત્ર કોમ્પ્યુટરને ખાલી જગ્યા કહે છે. તો આનો રાઈટ આન્સર શું આવશે? આવશે. બોલો, આવડશે આ મોડલ? આ મોડલની કમ્પેરિઝન અત્યારે તમને નહીં ખ્યાલ આવે, જેવું આ ભણાવી દઈશ. કયું મોડલ?
એટલે તમને ઓટોમેટિક એની જોડેની કમ્પેરિઝન આ ખ્યાલ આવશે કયા મોડલની પી ટુ પી. આમાં કેવું હતું કે દરેક કોમ્પ્યુટર એકબીજાથી કેવા હતા, સ્વતંત્ર. આમાં અલગ વસ્તુ છે, જોજો. આમાં સર્વર ક્યાં છે કયો જોઈ મને, આ છે, બોલો. ઓકે, આ શું છે? ઓકે, સર્વર. લાસ્ટ લેક્ચર જ્યારે આવશે ત્યારે સર્વર ભણવાનું આવશે. અત્યારે ખાલી એટલું યાદ રાખો, પાવરફુલ કોમ્પ્યુટર એને શું કહેવાય, સર્વર. મોડલનું નામ શું છે, ક્લાયન્ટ સર્વર મોડલ. તો હવે ક્લાયન્ટ ગોતવા પડશે, બોલો. આમાં ક્લાયન્ટ ક્યાં હશે? ઓકે, આ બધા ગરીબ છે. આ બધા ગરીબ કોણ છે? ક્લાયન્ટ છે, બરાબર. તો મોડલનું નામ થઈ ગયું. ઓકે, અને આ મોડલનું નામ શું છે, ક્લાયન્ટ સર્વર મોડલ. હવે તમે મને કયો, કોનું નિયંત્રણ કોના ઉપર હશે? સર્વરનું નિયંત્રણ કોના ઉપર હશે? ક્લાયન્ટ ઉપર હશે. એટલે કે અહીંયા આઝાદ ગુલામી જેવું છે. ઓકે, અને જ્યારે આમાં બધા કેવા છે, સ્વતંત્ર છે. તો આ મોડલ આખું કેવું છે, કોઈ કોઈનું ગુલામ નથી. અહીંયા સર્વરના બધા શું છે, ગુલામ છે. તો ડિફરન્સ ખ્યાલ આવી ગયો. ઓકે, પી ટુ પી મોડલમાં દરેક કોમ્પ્યુટર એકબીજાથી સ્વતંત્ર, ક્લાયન્ટ સર્વર મોડલમાં એવું છે નહીં. સર્વરનું નિયંત્રણ કોના ઉપર હોય છે? તો બે જવાબ બીજા આપો. આમાં કોણ રિક્વેસ્ટ કરે અને કોણ રિપ્લાય આપે? ઓકે, ગરીબ હોય તો રિક્વેસ્ટ જ કરે ને ભાઈ, બરાબર. ક્લાયન્ટ શું કરશે, રિક્વેસ્ટ કરશે. અને સર્વર જીવનમાં શું આપશે, એને જવાબ આપશે. તો સર્વરનું નિયંત્રણ કોના ઉપર હોય, ક્લાયન્ટ ઉપર હોય. તો પહેલો ભાગ પૂરો કર્યો. આપણું ચેપ્ટર શું છે, ચેપ્ટરનું નામ શું છે, નેટવર્ક મોડલ્સ અને ડેટા કમ્યુનિકેશન ચેનલ. એમણે આપણે બે ભાગમાં ડિવાઈડ કર્યું, નાના નાના સબ ટોપિકમાં. પહેલું શું ભણી નાખ્યું, નેટવર્ક મોડલ્સ. કેટલા હતા? બે, પી ટુ પી અને ક્લાયન્ટ સર્વર. પી ટુ પીનું પૂરું નામ પીયર ટુ પીયર. દરેક કમ્પ્યુટર એકબીજાથી સ્વતંત્ર, અને દરેક સ્વતંત્ર કમ્પ્યુટરને શું કહેવાય, પીયર કહેવાય. બીજું કયું હતું, ક્લાયન્ટ સર્વર. સર્વરનું નિયંત્રણ કોના ઉપર હોય, ક્લાયન્ટ ઉપર. સર્વર એટલે એક પ્રકારનું પાવરફુલ કોમ્પ્યુટર, ઊંચી ઝડપ ધરાવે, એને શું કહેવાય, સર્વર. સર્વર પાસેથી સહાય મેળવવા માટે જોડાતા કોમ્પ્યુટરને શું કીધું આપણે, ક્લાયન્ટ. ક્લાયન્ટ હંમેશા રિક્વેસ્ટ કરે, સર્વર શું આપે, જવાબ આપે. અને સર્વરનું નિયંત્રણ કોના ઉપર હોય, ક્લાયન્ટ ઉપર હોય. ચલો, બીજો ભાગ છે ને લોજિક તમારું માર્ક્સ છે, અને એ ભાગ કયો છે, ડેટા કમ્યુનિકેશન ચેનલ. સૌથી પહેલાં તો આની વ્યાખ્યા સમજવી પડશે. એમાં આ શબ્દ છે, કયો શબ્દ છે, કમ્યુનિકેશન. કમ્યુનિકેશન કોને કહેવાય? તો કે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર ફ્રોમ સોર્સ ટુ ડેસ્ટિનેશન, એને શું કહેવાય, કમ્યુનિકેશન કહેવાય. ગુજરાતીમાં કહું તો માહિતીને એક જગ્યાએથી ક્યાં મોકલવાની, બીજી જગ્યાએ, જેને ગુજરાતીમાં તમે કહો છો સંદેશા વ્યવહાર. અને પછી હાવ આપણે દેશી જ કરી નાખવું હોય તો ડેટાની અવર જવર, આ ડેટાની અવર જવરને શું કહેવાય, ડેટા કમ્યુનિકેશન. અને જે ચેનલ મારફતે જાય એને શું કહેવાય, ડેટા કમ્યુનિકેશન ચેનલ. પહેલાં આટલો ખ્યાલ આવી ગયો. હવે સાંભળજો, અહીંયા શબ્દ લખેલો છે, શું લખેલું છે, ડેટા ટ્રાન્સફર રેટ. કોઈની બી પાછળ આવું રેટ લખાઈને આવે ને, એટલે તમારે સમજી લેવાનું કે પર સેકન્ડે કંઈક જઈ રહ્યું છે, એને જ શું કહેવાય, રેટ કહેવાય. અહીંયા શબ્દ શું છે, ડેટા ટ્રાન્સફર રેટ. એનો મતલબ તમારે એવું સમજવાનું, પર સેકન્ડે કંઈક ડેટા શું થઈ રહ્યો છે, જઈ રહ્યો છે, એને શું કહેવાય, ડેટા ટ્રાન્સફર રેટ. એને કમ્પ્યુટરની ટર્મિનોલોજીમાં, કમ્પ્યુટરની પરિભાષામાં એને જ કહેવાય શું, બેન્ડવિથ કહેવાય. શું કહેવાય, બેન્ડવિથ. તો ડેટા ટ્રાન્સફર રેટ એને જ સેના તરીકે ઓળખવામાં આવે છે, બેન્ડવિથ તરીકે. બે એકમમાં મપાય બેન્ડવિથ. એક એકમ કયો છે, બીપીએસ,
અને બીજો એકમ કયો છે? હર્ટ્ઝ. પહેલા એકમનું કહી દઉં, કોમ્પ્યુટરની પરિભાષામાં બી એટલે શું હોય? બીટ. અને કેપિટલ બી એટલે શું હોય? બાઇટ. આ લોજિક થોડુંક તો ખ્યાલ હોવો જોઈએ. ન ખબર પડે તો મેમરી નામનું ચેપ્ટર આવશે ત્યારે કહીશ. સ્મોલ બી એટલે બીટ હોય, કેપિટલ બી એટલે બાઇટ હોય. આઠ બીટ ભેગા કરો એટલે એક શું બનતું હોય? બાઇટ. અત્યારે કાંઈ યાદ ન રહે તો ચાલશે, અત્યારે મને ખાલી એટલું કહી દો, બી સ્મોલ બી હોય એટલે બીટ અને કેપિટલ બી હોય એટલે. તો હવે મને જાતે કહી દો આનું ફૂલ ફોર્મ શું થાય? બીટ્સ પર સેકન્ડ. ગૌણ સેવાનો ક્વેશ્ચન જોજો. કેબીપીએસનું પૂરું નામ આપો. બાઇટ શું કામ બોલો છો? ઓકે, આ બે અલગ વસ્તુ છે, જીવનમાં બંને અલગ છે. ઓકે, કેબીપીએસ, કેબીપીએસનું પૂરું નામ શું થાય? કિલો બીટ્સ પર સેકન્ડ. કેમ બીટ્સ? સ્મોલ બી છે તો કિલો બીટ્સ પર સેકન્ડ, કિલો બાઇટ્સ પર સેકન્ડ. તો આ ડિફરન્સ ખાસ ધ્યાન રાખજો, ઓકે, બાકી ફસાઈ જશો આની અંદર. હવે અહીંયા ધ્યાન રાખજો, પહેલો એકમ તો કહી દીધો કે ભાઈ બીટ્સ પર સેકન્ડ, એ કોનો એકમ છે? બેન્ડવિથનો. એક બીજો એકમ અઘરો છે, બેન્ડવિથનો બીજો એકમ શું છે? હર્ટ્ઝ. તો એ તમને ક્યારે આવડે? તો વિજ્ઞાનમાં આવે આવૃત્તિનો એકમ. આવૃત્તિનો એકમ શું છે? હર્ટ્ઝ છે. ઓકે, આવું ધોરણ 9માં આવે ધ્વનિ તરંગ નામનું ચેપ્ટર. આવૃત્તિનો એકમ શું હોય? હર્ટ્ઝ. આનું ઇંગ્લિશ કહું તો ફ્રિક્વન્સીનો યુનિટ. ઓકે, ફ્રિક્વન્સીનો યુનિટ શું છે? હર્ટ્ઝ. ફ્રિક્વન્સીનું ગુજરાતી શું થાય? આવૃત્તિ. ત્યાં એવી વ્યાખ્યા છે કે બેન્ડવિથ એટલે હાયર ફ્રિક્વન્સીમાંથી લોઅર ફ્રિક્વન્સીને શું કરવાની? બાદ કરવાની. એને જ શું કહેવાય? બેન્ડવિથ. આટલો ખ્યાલ આવી ગયો. હવે જોજો, આ ફ્રિક્વન્સીનો યુનિટ શું હોય અને આનો યુનિટ શું હોય? તો કોઈ બી હર્ટ્ઝમાંથી કોઈ બી હર્ટ્ઝ બાદ થાય, રાશિ તો એ જ રહે, શું રહે? હર્ટ્ઝ. તો બેન્ડવિથનો એકમ શું થશે? ઓકે સાહેબ, એ રીતે ન ખબર પડી તો બીજી રીતે સમજાવું. તમારી પાસે કેટલી ખાંડ છે? 10 કિલો ખાંડ છે. કેટલી ખાંડ છે? 10 કિલો. બાજુવાળાને ત્યાં મહેમાન આવે છે, ક્યાં આવે છે? એટલે આપણે ટેન્શન છે નહીં, ભલે ત્યાં ગમે એટલા આવે, ત્યાં બસ ભરીને આવે. શું આવે છે? બસ ભરી. આપણે ટેન્શન છે નહીં. મહેમાન ક્યાં આવ્યા? બાજુવાળા ક્યાં આવશે? આપણા ઘરે આવશે. બોલો શું કરવા આવશે? પરફેક્ટ. ઓકે, 8 કિલો ખાંડ આપી દો. કેટલી ખાંડ આપી દો? હવે યાર નાઈ કેમ નહીં પાડવી? બરાબર, બસ ભરી મહેમાન હોય, બસ દેખાતી હોય આપણને, બરાબર, આપણને દયા આવી જાય કે આ મહેમાન આવે. ઓકે, એનું પછી માપ હોય, બરાબર, 2-3 જણા સુધી માપ કહેવાય, આખી બસ ઉતરે એ માપ ન કહેવાય, બરાબર. ઓકે, થઈ જાય એનો ટકો, બરાબર. ઓકે, તો 10 કિલો આપણી પાસે ખાંડ હતી, લઈ કેટલા ગયા? તો હવે તમે વિચારીને કે આપણી પાસે કેટલી ખાંડ રહી? 2 રહી કે 2 કિલો? 2 કિલો રહી. તો એક વસ્તુ જુઓ તમે, આની જ્યારે બાદબાકી થઈ છે ને, ફક્ત ને ફક્ત કોની બાદબાકી થાય છે? સંખ્યાની જ બાદબાકી થાય છે. 10 માંથી 8 જાય તો કિલોમાંથી કિલો બાદ કરશો, રહેશે શું? કિલો. એ જાતું નથી, કિલોમાંથી કિલો વહી નથી જતું, રહેશે શું? કિલો. તો એ જ લોજિક ત્યાં આપો. બેન્ડવિથ એટલે હાયર ફ્રિક્વન્સીમાંથી લોઅર ફ્રિક્વન્સી શું કરવાની? 5 હર્ટ્ઝમાંથી 3 હર્ટ્ઝ જાય તો રહેશે કેટલી? 2 હર્ટ્ઝ. બેન્ડવિથનો એકમ શું થાય? અને હવે ન ખબર પડે તો ગોખી નાખજો, બેન્ડવિથના 2 એકમ બીપીએસ અને બીજું કયું છે? હર્ટ્ઝ છે. બાકી વિજ્ઞાનમાં સાહેબ ભણાવશે, જીવનમાં આવૃત્તિનો એકમ શું હોય? હર્ટ્ઝ હોય. આવડશે? એક ટર્મ સમજવાનો છે, જ્યારે બી સિગ્નલ નીકળતું હોય ને ત્યારે બહુ મજબૂત હોય, પછી જેમ જેમ પહોંચતા, ઓકે, ડેસ્ટિનેશન પહોંચતા પહોંચતા એ સિગ્નલ કેવું પડી જાય?
નબળું પડી જાય. તો સિગ્નલ નબળું પડી જવાની ક્રિયા એને કહેવાય એટેન્યુએશન. શું કહેવાય? એટેન્યુએશન. તો આ થવું જોઈએ કે ના થવું જોઈએ? ના થવું જોઈએ. મજબૂત સિગ્નલ હોય, બધી ઇન્ફોર્મેશન લઈને નીકળવું હોય, અહીંયા આવતા ઢીલા પોચું થઈ ગયું હોય તો આમાંથી અમુક ઇન્ફોર્મેશન મિસ થઈ જાય, તો આને જ કહેવામાં આવે છે શું? એટેન્યુએશન. તો આનું સોલ્યુશન શું? તો એનું સોલ્યુશન છે આપણી પાસે, અહીંયા તમારે લગાવી દેવાના રિપીટર અથવા એમ્પ્લીફાયર અથવા રીજનરેટર અથવા હબ, આ બધું તમે લગાવી દો, પાછું સિગ્નલ કેવું બની જાય? મજબૂત બની જાય. આગળ આવશે જ બધું, પણ અત્યારથી યાદ રાખી લેજો, નબળા પડી ગયેલા સિગ્નલને મજબૂત કરવા કોનો કોનો ઉપયોગ થાય? એમ્પ્લીફાયર છે, ઓકે, રિપીટર છે, હબ છે, રીજનરેટર છે, આ બધાનો ઉપયોગ કરીને નબળું સિગ્નલ પાછું શું બની જાય? મજબૂત બની જાય. બોલો, આવડશે? અને ત્યારબાદ છે ડેટા પેકેટ. એક સાથે મોટો ડેટા ટ્રાન્સફર કરાવવો બહુ મુશ્કેલ છે લાંબા અંતર સુધી. તો ડેટાને નાના નાના ટુકડામાં શું કરવામાં આવે? વિભાજિત કરવામાં આવે. ડેટા નાના નાના ટુકડામાં વિભાજિત કરીને મોકલો, એને સેના તરીકે ઓળખવામાં આવે છે? ડેટા પેકેટ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, આટલું ક્લિયર. હવે ઓરિજિનલ તમારું લોજિક માગશે કે ડેટા કમ્યુનિકેશન ચેનલ હોય એના કેટલા પ્રકાર છે? ટોટલ કેટલા છે? ત્રણ. આ ત્રણ ભણી લ્યો એટલે ચેપ્ટર કયું પૂરું થઈ જશે? ડેટા કમ્યુનિકેશન ચેનલ. એમાં પહેલી ચેનલ કઈ છે? સિમ્પ્લેક્સ. બીજી અને ત્રીજી કઈ છે? જો પહેલી સમજશો તો જ તમને કઈ આવડશે? બીજી. અને બીજી સમજશો તો જ જીવનમાં કઈ આવડશે તમને? ત્રીજી. અને તો જ જીવનમાં તમને કયું ચેપ્ટર આવડશે? ડેટા કમ્યુનિકેશન ચેનલ. આમાં એક વિચારીને કયો, આમાં ક્યુ પહેલા ભણીશું? સિમ્પ્લેક્સ પહેલા આપણે ભણીશું. કેમ ઈ જ પહેલા ભણીશું? પહેલું રાખ્યું છે એટલા માટે એને આપણે પહેલા ભણીશું. ચલો, હવે અહીંયા ધ્યાન રાખજો, ઓકે, પરફેક્ટ લોજિક ધ્યાન રાખજો, બાકી ફસાઈ જશો. ઓકે, લખ્યું છે શું? આ શું લખેલું છે? ટ્રાન્સમીટર છે. શું છે? ટ્રાન્સમીટર. આ શું છે? રિસીવર છે. ખ્યાલ આવી ગયો? જીવનમાં આ ટ્રાન્સમીટર છે અને આ જીવનમાં શું છે? રિસીવર. તો ટ્રાન્સમીટરનું કામ શું હોય? નામ પરથી જ તમને ખ્યાલ આવી જાય, ટ્રાન્સમિટ કરવાનું. કોને ટ્રાન્સમિટ કરશે? સિગ્નલને. તો રિસીવરનું કામ શું હોય છે? ઓકે, ટ્રાન્સમીટરે જે સિગ્નલ મોકલું એને રિસીવ કરવાનું કામ કોના હાથમાં છે? રિસીવરના હાથમાં. તો આ થઈ ગયું તમારું સિમ્પ્લેક્સ. ધ્યાન રાખજો કઈ રીતે એક જ દિશામાં થાય છે સિગ્નલનું વહન, અને એ ક્યાંથી ક્યાં થાય છે? ટ્રાન્સમીટરથી. મેં આમ એરો નથી ખેંચ્યો, જો રિસીવરથી ટ્રાન્સમીટર ખેંચેલું નથી. સિગ્નલ માત્ર ટ્રાન્સમીટરથી કઈ બાજુ જાય છે? રિસીવર બાજુ. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે રેડિયો. શું છે? ઓકે, નવી નવી બેચ છે તો એક જીકે ચેક કરી લઉં તમારું. રેડિયોના શોધક કોણ છે? સરસ, ઓકે, જી માર્કોની, જે ઇટાલીના હતા. ઓકે, એમણે શોધ કરેલી હતી. કોની? રેડિયોની. હવે બોયઝ બોલતા નહીં, ઓકે, ગર્લ્સને આપણે મોકો આપીએ. આમ રેડિયો એટલે આમ શું? આમ તમારી લેંગ્વેજમાં કહેવાય રેડિયો એટલે? બોલો, રેડિયોનો મતલબ શું થાય? આમ એમાં વિડીયો દેખાય કે કંઈ? ઓકે, માત્ર ને માત્ર અવાજ આવે. શું આવે? અવાજ આવે રેડિયોની અંદર. હવે જોજો, એક્ઝામમાં પ્રશ્ન કેવો પૂછાયેલો છે, ટેકનિકલ એક્ઝામમાં. રેડિયોમાંથી આવતું ગીત ખાલી જગ્યાનું ઉદાહરણ છે, સિમ્પ્લેક્સનું થશે. કઈ રીતે તમને સમજાવું? માનો કે તમે, ઓકે, વાડીએ પાણી વારતા હોય, બરાબર છે, ઓકે, અને જનરલી રાતે જ લાઈટ આવે ગામડે, ઓકે, તો
તમે બધા જીવનમાં શું વાર્તા હોય? પાણી વાર્તા હોય, બરાબર. રાતે એટલે કેવું હોય, રેડિયો લઈને ગયા હોય. એ સમયે કોઈ ફોન બોન હતા નહીં, તો તમે બધા શું લઈને જતા હોય? રેડિયો લઈને. હવે 2-3 વાગે રાતે, બરાબર, અને ઓલા જૂના જમાનાના ગીત ચાલુ થાય, તમને શું આવવા માંડે? ઊંઘ આવવા માંડે. એટલે તમે એવું કરશો કે માનો કે એવું જૂનું ગીત આવે એટલે તમને મજા ન આવે, તો તમે રેડિયો હાથમાં લઈને ઓકે બૂમા બૂમ કરશો કે એલા ભાઈ આ ગીત બદલો. શું તમારી બૂમ જ્યાંથી રેડિયોમાં સિગ્નલ ટ્રાન્સમિટ થઈ રહ્યું હોય ત્યાં એ બૂમ સંભળાય કે ન સંભળાય? વિચારી ગયો, વિચારો વિચારો. હવારે પડીને તૂટી જાવ ને હવાર સુધી, તો એ અવાજ તમારો ત્યાં સુધી જશે નહીં. ત્યાં ખાલી એક જ તમને કહેશે, આપ સુન રહે વિવિધ ભારતી, બરાબર. ઓકે, તો માત્ર ને માત્ર સિગ્નલ ત્યાંથી ટ્રાન્સમિટ થઈ જશે. ગીત સાંભળવું એ સાંભળે, બાકી હુઈ જવાનું, બરાબર. પણ તમારી બૂમ ત્યાં આવશે નહીં. તો આ શેનું ઉદાહરણ થઈ ગયું? સિમ્પ્લેક્સ. બીજો આવો ક્વેશ્ચન એ છે, ટીવી શેનું ઉદાહરણ છે? તો ટીવી પણ શેનું ઉદાહરણ છે? સિમ્પ્લેક્સ. તો એક જીકે ચેક કરી લો, ટીવીનું પૂરું નામ શું છે? ટેલિવિઝન. માનો કે મેચ ચાલતી હોય, બોલર પેવેલિયન એન્ડથી બોલિંગ કરવા જઈ રહ્યો હોય, રનિંગ લેવા, અને તમારે કંઈક કામ આવી ગયું, તો શું તમે બોલરને એમ કહીશો, એ ભાઈ તું ઘડીક ઊભો રહે હું આવું છું? શું બોલર ઊભો રહી જશે? વિચારો વિચારો. ઓકે, કોઈ ન ઊભું રહીએ, બરાબર. તો ટીવી શેનું ઉદાહરણ થશે? સિમ્પ્લેક્સનું થશે. બોલો, આવડશે? તો જીવનમાં આ શું હતું તમારું? સિમ્પ્લેક્સ. હવે જીવનમાં તમારું જીકે ચેક કરું, સીસીટીવીનું પૂરું નામ પૂછાઈ ગયું રેલવેની એક્ઝામમાં 2022માં. બોલો, સીસીટીવી તો ખ્યાલ છે ને, તો એનું પૂરું નામ શું છે? ક્લોઝ સર્કિટ ટેલિવિઝન. જે કોનું પૂરું નામ છે? સીસીટીવીનું પૂરું નામ છે. પીએસઆઈ 2022 મેન્સની એક્ઝામ, અત્યારે બધા ખાટું ખેલાડીઓ ટ્રેનિંગ લઈ રહ્યા છે, તો એની મેન્સની એક્ઝામમાં પેપર નંબર 3માં એક ક્વેશ્ચન હતો. ગુજરાત પોલીસનો એક સીસીટીવી રિલેટેડ પ્રોજેક્ટ ચાલે છે, એ પ્રોજેક્ટનું નામ જણાવો. એ પ્રોજેક્ટનું નામ છે વિશ્વાસ. શું છે? વિશ્વાસ. તમે તૈયારી જેની કરો છો પોલીસ ભરતી બોર્ડની, તો એના ફેક્ટ તો તમારે ક્યાંથી ચૂકવાના હોય? સીસીટીવીનું પૂરું નામ શું છે? ક્લોઝ સર્કિટ ટેલિવિઝન. ગુજરાત પોલીસનો કયો પ્રોજેક્ટ કાર્યરત છે? વિશ્વાસ. આવનારી એક્ઝામમાં 100% ફૂલ ફોર્મ આવશે. કોનું ફૂલ ફોર્મ? વિશ્વાસ. જેનું ફૂલ ફોર્મ શું છે? વિડીયો ઇન્ટિગ્રેશન એન્ડ સ્ટેટ વાઇડ એડવાન્સ સિક્યોરિટી. આ કોનું ફૂલ ફોર્મ છે? વિશ્વાસનું ફૂલ ફોર્મ છે. આવડશે? રોજિંદા જીવનમાં જે બી હલનચલન થતી હોય એની સાથે હંમેશા કનેક્ટ રહો. હમણાં જ એક ક્વેશ્ચન ગયો ટાટની એક્ઝામમાં, કે તાજેતરમાં બદલાયેલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર જણાવો. જોઈ લો કેટલાય ભાઈઓને ખબર છે, બરાબર, 1930. ઓકે, આખા ગાંધીનગરમાં ના પોસ્ટર લાગ્યા કોમ્પ્લેક્સમાં ને અહીંયા બધે પેટ્રોલ પંપે જાવ અહીંયા. ઓકે, તો એ અમુક ગગાઓ ને ગગીઓ ને ન આવડ્યું, બરાબર. ઓકે, કયું? સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર. ઓકે, આટલું ઇઝી પૂછેલું હતું. ભણીશું આપણે, ચેપ્ટર આવશે સાયબર સિક્યોરિટી ત્યારે, પણ અત્યારથી યાદ રાખી લો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર કયો છે? 1930. બોલો, આવડશે? અહીંયા આપણે વાત નીકળી હતી ટીવીની, ટીવી ઉપરથી સીસીટીવી, એના ઉપરથી એક કરંટનો ફેક કહી દીધો, એક પૂછાયેલો ફેક કહી આપ્યો. આવડશે? નેક્સ્ટ કયું છે? જેને સિમ્પ્લેક્સ આવડ્યું ને એને જ આવડશે. કયું? ડુપ્લેક્સ. બોલો, આ જીવનમાં શું છે? ટ્રાન્સમીટર. અને આ જીવનમાં શું છે? ટ્રાન્સમીટરનું કામ શું હોય? ટ્રાન્સમીટરનું કામ ખાલી સિગ્નલને ટ્રાન્સમિટ કરવાનું. રિસીવરનું કામ શું હોય? સિગ્નલને રિસીવ કરવાનું. હાફ ડુપ્લેક્સમાં બંને બાજુ પોસિબલ છે. ટ્રાન્સમીટરથી કઈ બાજુ? રિસીવર. અને રિસીવરથી કઈ બાજુ? ટ્રાન્સમીટર બાજુ. એક કન્ડિશન છે, એક સાથે નહીં. આવા પ્રકારે સિગ્નલનું વહન થાય એને શું કહેવામાં આવે છે?
હાફ ડુપ્લેક્સ કહેવામાં આવે છે. બંને દિશામાં થાય થાય, પણ એક સાથે નહીં. એને શું કહેવામાં આવે છે? હાફ ડુપ્લેક્સ. એક્ઝામ્પલ આપીને સમજાવું એટલે વધારે ખ્યાલ આવશે. બોલો ગર્લ્સ, આને શું કહેવાય? આને વોકી ટોકી કહેવાય. ફોન કહેવાય નહીં. ઓકે, આને વોકી ટોકી કહેવાય. શું કહેવાય? આ કોની પાસે હોય? ઓકે, ટ્રાફિક પોલીસ પાસે હોય, વાયરલેસ પીએસઆઈ હોય એની પાસે હોય. ઓકે, આ બધા પાસે હોય, બરાબર. જોયેલું છે ને વાતચીત કરતા? ઓકે, તમને સમજાવી દઉં, બરાબર. બોલતા નહીં બોયસ, બોલો ગર્લ્સ, શું છે? આમાં ક્યાં હસવાનું જ છે, બરાબર. બોલો, આ શું છે? આ જીવનમાં બુલેટ છે. શું છે? બુલેટ છે, બરાબર. પરફેક્ટ તો ડ્રો કરેલું જ છે. જીવનમાં શું છે? બુલેટ છે, બરાબર. બોલો, આ કોણ છે? શાહરૂખ, સલમાન ને આમિર છે, બરાબર. રોડ છે. શું છે? રોડ. આ શું છે? હા, ચલો. આ કોણ છે? ઓકે, એક પીએસઆઈ છે અને એક પીઆઈ છે, બરાબર. ચલો હવે સાંભળજો. ઓકે, જગ્યા નથી રહી એટલે થોડું સમજી જાઓ, બરાબર. ઓકે, બસ ડન. ચલો હવે અહીંયા ધ્યાન રાખજો. ઓકે, આ બુલેટ આવી રહ્યું છે આ રસ્તા ઉપર, બરાબર. પહેલું, તમે બધા પીએસઆઈ તો બની જ જશો, બરાબર. પહેલો તમે આનો ફોલ્ટ નરી આંખે કહી દો, ધીમે ધીમે જો. ઓકે, પહેલું તો કઈ સવારી? ત્રણ સવારી. એ નરી આંખે ફોલ્ટ દેખાય. હવે ગોતો બીજો ફોલ્ટ. હેમ્લેટ નથી. શું નથી? હેમ્લેટ. હેમ્લેટ નો કહેવાય, હેલ્મેટ કહેવાય. શું કહેવાય? હેલ્મેટ. નવ કાયદા ભણશો પીએસઆઈમાં, એમાં એક કાયદો આવે, મોટર વ્હીકલ એક્ટ. ક્યાંય હેલ્મેટ શબ્દનો ઉલ્લેખ નથી. મસ્તક કવચ. શું છે? મસ્તક કવચ. તો આ ભાઈએ મસ્તક કવચ પહેર્યું નથી, આવી ગયા ફોલ્ટમાં, બરાબર. બોલો નેક્સ્ટ. નંબર પ્લેટ નથી. સરસ. ઓકે, જો કોરી નંબર પ્લેટ છે, બરાબર. ત્રીજો ફોલ્ટ. હજુ એક ફોલ્ટ છે, સાઈડ ગ્લાસ, બરાબર. ઓકે, છે પણ કોરા છે ગ્લાસ, બરાબર. બસ આટલા ફોલ્ટ છે. ઓકે, બસ બસ, હવે આટલું રાખો ને બિલ બની ગયું છે, બરાબર. ચલો હવે ફૂલ સ્પીડમાં આવે છે. ક્યાં આવે છે? ફૂલ સ્પીડમાં. આ સર્કલને ક્રોસ કરી જશે તો આ બધું આ પીએસઆઈ જોઈ લે છે. ઓકે, રોકવાની ટ્રાય કરી પણ આ ભાઈ રોકાણા નહીં, બરાબર. આ બધાને એમ છે કે આપણે જીવનમાં બચી ગયા, બરાબર. ઓકે, ખાંડ. પણ એ ખાંડ ખાય છે, માટી ખાય છે. એને એ નથી ખબર આ ટ્રાફિક પોલીસ ને આ ટ્રાફિક પોલીસ સેનાથી કનેક્ટેડ હશે? વોકી ટોકીથી. આ ભાઈ તરત જ અમને ઇન્ફોર્મ કરશે. આવી રહ્યું છે બુલેટ, ત્રણ સવારી છે, નંબર પ્લેટ નથી, ફૂલ સ્પીડમાં જતા રહ્યા છે,
ઊભા રાખવાની ટ્રાય કરી પણ ઊભા રહ્યા નહીં. ઓવર શું બોલશે? ઓવર બોલશે એટલે એમને આમને ખ્યાલ આવશે કે એમણે બોલવાનું શું કરી દીધું? બંધ કરી દીધું. આ ભાઈ કહેશે કાંઈ વાંધો નહીં, આવવા દો, હું વચ્ચો વચ રોડ ઉપર જ ઊભો રહી ગયો છું, રાખો ઓવર. શું બોલશે? તો જ્યારે પણ કમ્યુનિકેશન થતું હોય વારે ઘડી એક શબ્દ વચ્ચે રાખશે જેથી એમને ખ્યાલ આવે કમ્યુનિકેશનનો, અને એ શબ્દ કયો હોય છે? ઓવર. એવું જરૂરી નથી કે શું બોલવું, ઓવર, જેનું જેવું ટ્યુનિંગ બરાબર. ઓકે, જનરલી કયા શબ્દથી બોલતા હોય? ઓવર. જો બંને એકસાથે બોલવા જશે ને તો કોઈનું કોઈને સંભળાશે નહીં. તો આ ઉદાહરણ કયું છે? વોકી ટોકી. અને એસેનું છે ઉદાહરણ આ ડિપ્લેક્સનું. આવડશે હવે? ઓકે, 100% એક્ઝામમાં પૂછાશે, પોલીસની એક્ઝામમાં. યાદ રાખજો, વોકી ટોકી શેનું ઉદાહરણ છે? ડુપ્લેક્સ. અને લાસ્ટ એટલે ચેપ્ટર પૂરું. કયું છે? ફૂલ ડુપ્લેક્સ. તો ફૂલ ડુપ્લેક્સમાં કેવું હોય? ટ્રાન્સમીટરથી ક્યાં હોય? રિસીવર. અને રિસીવરથી તો એ તો ઓમાંય હતું જ ને. હાફ ડુપ્લેક્સમાં એમાં એક સાથે નહોતું થતું, આમાં એક સાથે થશે. તો આ શેનું ઉદાહરણ થશે? ફૂલ ડુપ્લેક્સનું. એનું બેસ્ટ એક્ઝામ્પલ તમને આપી દઉં. ઓકે, મોબાઈલ. શું છે? મોબાઈલ. મોબાઈલ શેનું ઉદાહરણ છે? ફૂલ ડુપ્લેક્સનું ઉદાહરણ છે. ઓકે, આજકાલ તમે એકબીજાને ફોનમાં વાત કરતા હોય ને સીધું ચાલુ જ પડી જાવ કે ભાઈ આ કામ કરી નાખજે, આ કરી નાખજે. ઓકે, પેલા કાકા જોવાય કોણ ઉપાડે છે ફોન, હાય હેલો ક્યાંથી બોલો, કોણ બોલો, એવું પૂછાય પેલા. પછી જે કામ નાંગરવાનું એ કામ શું કરવાનું? નાંગરવાનું. આ તો શું થાય ખબર? પેલી 10 મિનિટ બોઈલે જ જાય. બોલો ભાઈ, માંડ માંડ ઉપાડ્યો આપણો ફોન અને તમે સીધું ચાલુ જ કરી દો કે આ કરી નાખજો, આ કરી નાખજો. પછી કહીશ આ તો રોંગ નંબર છે બરાબર. ઓકે, તો કોઈને બી કોલ કરો, પેલા પૂછો હાય હેલો કોણ બોલો, પછી વાતચીત કરો. તો મોબાઈલ દ્વારા થતી વાતચીત શેનું ઉદાહરણ થશે? ફૂલ ડુપ્લેક્સનું ઉદાહરણ થશે. તો આ હતું તમારું ફૂલ ડુપ્લેક્સ. બોલો, આવડશે? તો જીવનમાં તમારું ચેપ્ટર કયું હતું? નેટવર્ક મોડલ્સ અને ડેટા કમ્યુનિકેશન ચેનલ. મોડલ્સનું તો મેં કહી જ દીધું, P2P મોડલ, અને કયું હતું તમારું? ક્લાયન્ટ સર્વર મોડલ. એના પછી કઈ ચેનલ ભણ્યા આપણે? ડેટા કમ્યુનિકેશન ચેનલ. પહેલા તો ખાલી એની વ્યાખ્યા મેં આપી કે ડેટાની અવર જવર કરતી ચેનલ એને શું કહેવાય? ડેટા કમ્યુનિકેશન ચેનલ. દર સેકન્ડે ડેટા જઈ રહ્યો એને ડેટા ટ્રાન્સફર રેટ કીધું, જેને ટેકનિકલ ટર્મમાં શું કીધું? બેન્ડવિથ. બે એકમમાં બેન્ડવિથ મપાય, સેમાં સેમાં? BPS અને હર્ટ્ઝમાં. BPSનું પૂરું નામ બીટ્સ પર સેકન્ડ, KBPSનું પૂરું નામ પૂછે તો કિલો બીટ્સ પર સેકન્ડ, અને કેપિટલમાં KBPSનું પૂછે તો કિલો બાઇટ્સ પર સેકન્ડ. દૂર સુધી જેમ ડેટા જાય એમ ડેટા નબળું પડતો જાય તો એને કહેવામાં આવે એટેન્યુએશન. એને નિવારવા માટે એમ્પ્લીફાયર, રિપીટર, રીજનરેટર અને કોનો ઉપયોગ થાય? હબનો ઉપયોગ થાય. ડેટા મોટા મોકલવાના હોય તો વાર લાગે, સમય લાગે, મુશ્કેલ છે મોટા ડેટાને મોકલવું. તો બેટર છે કે ડેટાને નાના નાના ટુકડામાં શું કરવામાં આવે? વિભાજિત કરવામાં આવે. આ નાના નાના ડેટાને ટુકડામાં વિભાજિત કરીને આગળ મોકલો એને શું કહેવામાં આવે છે? ડેટા પેકેટ. ડેટા કમ્યુનિકેશન ચેનલના 3 પ્રકાર, સિમ્પ્લેક્સ, હાફ ડુપ્લેક્સ અને ફૂલ ડુપ્લેક્સ. સિમ્પ્લેક્સમાં માત્ર ને માત્ર સિગ્નલ એક જ દિશામાં ટ્રાન્સમિટ થાય, ટ્રાન્સમીટરથી કહ્યું, અને એનું બેસ્ટ એક્ઝામ્પલ છે રેડિયો અને ટીવી. CCTVનું પૂરું નામ છે ક્લોઝ સર્કિટ ટેલિવિઝન. એક પ્રોજેક્ટ ચાલે છે, કયો પ્રોજેક્ટ? વિશ્વાસ, જેનું પૂરું નામ છે વિડીયો ઇન્ટિગ્રેશન એન્ડ સ્ટેક બાય એડવાન્સ સિક્યોરિટી. હાફ ડુપ્લેક્સમાં બંને બાજુ થાય ટ્રાન્સમીટર ટુ રિસીવર, રિસીવરથી ટ્રાન્સમીટર, પણ એક સાથે નહીં. બેસ્ટ એક્ઝામ્પલ છે વોકી ટોકી. ફૂલ ડુપ્લેક્સમાં બંને બાજુ ખરું, એકી સાથે પણ ખરું, અને એ કયું છે? ફૂલ ડુપ્લેક્સ. અને બેસ્ટ એક્ઝામ્પલ મોબાઈલ. ઓકે, તમારી એક્ઝામમાં આવું જોડકું આવશે. ઓકે,
સિમ્પ્લેક્સ હશે, હાફ ડુપ્લેક્સ હશે, અને અહીંયા શું હશે? ફુલ ડુપ્લેક્સ. અહીંયા શું લખેલું હશે? રેડિયો લખેલું હશે. અહીંયા વોકી ટોકી લખેલી હશે. અને અહીંયા શું લખેલું હશે? મોબાઈલ. તો તમારે જોડકા શું કરી દેવાના? જોડી દેવાના. ઓકે, જીવનમાં શું જોડવાનું? જોડકા જોડવાના. ડન. તો આપી દો પૂછાયેલા પ્રશ્નોના જવાબ. ડેટા ઓકે નાના નાના ટુકડામાં મોકલો એને શું કહેવામાં આવે? ડેટા પેકેટ. તો ઓપ્શન બી આપણો શું આવે? રાઈટ આન્સર આવે. ઓકે, એક જ દિશા હોય એટલે આ બે તો નીકળી ગયા. ઓકે, જીવનમાં શું આવશે? ઓપ્શન એ. ઓકે, અહીંયા શું છે? બંને દિશા. તો આ નો આવે. હવે એક સાથે થઈ શકે, એક સાથે થઈ શકે. તો જવાબ શું આવે? ફુલ ડુપ્લેક્સ આવે. બોલો, આવડશે? નેક્સ્ટ. બસ આટલું જ હોય બરાબર એની અંદર. ડન. છેલ્લું ચેપ્ટર આજના લેક્ચરનું, અને એ કયું છે? તમારું નેટવર્કના સાધનો. પોલીસ કોન્સ્ટેબલ 2016 NIC પૂછાઈ ગયું, નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ. બીજું અલગ અલગ ક્લાસ 3માં ક્વેશ્ચન પૂછાઈ ગયો, મોડેમનું પૂરું નામ, મોડ્યુલેટર ડીમોડ્યુલેટર. એ ક્યાંથી પૂછાણું? આ ચેપ્ટરમાંથી. અને એ ચેપ્ટર કયું છે? તમારું નેટવર્ક સાધનો. તો વન બાય વન સ્ટાર્ટ કરીએ. પહેલું સાધન ભણવાનું છે, અને એ સાધન છે તમારું કયું? રિપીટર. કયું છે? ઓકે, જ્યારે ડેટા મોકલવાનું ચાલુ થાય, સિગ્નલ મજબૂત હોય, પછી કેવું બનતું જાય? સિગ્નલ નબળું પડતું જાય. આ નબળું પડી જાય એને શું કહેવાય? એટેન્યુએશન. તો નબળા સિગ્નલને આપણે શું બનાવવું પડશે? મજબૂત બનાવવું પડશે. તો આ સિગ્નલને અહીંયા આપી દેવાનું. આની અંદર સર્કિટ હોય, એ સિગ્નલને એમ્પ્લિફાય કરી નાખે, પછી એ સિગ્નલને અહીંયાથી શું કાઢી લેવાનું? બહાર. તો નબળા સિગ્નલને મજબૂત સિગ્નલ કરવાની પ્રોસેસ કરતું સાધન, અને એ સાધન કયું છે? રિપીટર. સેમ એ જ કોન્સેપ્ટ એમ્પ્લિફાયરનો, એ જ કોન્સેપ્ટ રિપીટરનો, એ જ કોન્સેપ્ટ કોનો છે? હબનો છે. તો નબળા સિગ્નલને શું બનાવે? મજબૂત બનાવે. બોલો, આવડશે? નેક્સ્ટ. પહેલાં કહી દો આ કઈ ટોપોલોજી? સ્ટાર. સ્ટાર ટોપોલોજીનું મુખ્ય ડિવાઇસ કયું હતું? હબ. હબનું કામ શું હોય? કોમ્પ્યુટરમાંથી ડેટાને રિસીવ કરવાનું, જેને મોકલવાનું હોય એને આપવાનું. તો નબળા સિગ્નલને મજબૂત બનાવીને આપશે. કોને આપશે? બીને. અને સ્ટાર ટોપોલોજીનું મેઇન ડિવાઇસ, કી કમ્પોનન્ટ, સેન્ટ્રલ ડિવાઇસ, અને એ ડિવાઇસ કયું હતું? હબ. જેનો ઉપયોગ કઈ ટોપોલોજીમાં વધારે થાય છે? સ્ટાર ટોપોલોજીની અંદર. ચલો, નેક્સ્ટ શું છે? બ્રિજ. આ કોન્સેપ્ટ તમારો માર્ક્સ. બોલો ગર્લ્સ, આ શું છે? કે પહેલા જ ગામાં જવાબ આવી ગયો, નદી છે. શું છે? નદી. એટલે ખબર પડે કે નદી છે. એક ભાઈ પાછળથી કે કોણ માપક? આ કોણ માપક છે? આ બ્રિજ છે. શું છે? અહીંયા થોડી 90 નો એંગલ માપીશ બરાબર. ઓકે, હા, બ્રિજ છે. શું છે? બ્રિજ. તો જીવનમાં કયો બ્રિજનું કાર્ય શું થયું? ત્યાંનો જો, અહીંયા જો. બોલો, જીવનમાં બ્રિજનું કાર્ય શું છે? આ ભાઈએ બોલી દીધું, એક જગ્યાએથી બીજી જગ્યાને કનેક્ટ કરે છે. શું કરે છે? ઓકે, અહીંયા રહેતા હશે ને ગરીબ પબ્લિક, અહીંયા ગરીબ પબ્લિક રહેતી હશે, તો ગરીબ ગરીબને ભેગું કરીને આપી દેશે બરાબર. એ જોઈને ભાઈ નદીની આજુબાજુ તો બરાબર. ઓકે, એ કોણ ભેગું કરીને આપશે? બ્રિજ. તો હવે સાંભળજો,
બે ભાગને શું કરીને આપ્યા, કનેક્ટ કરીને આપ્યા. એ કામ કોનું છે? બ્રિજનું. હવે કોમ્પ્યુટરમાં આવી જાઓ. બે અલગ અલગ સેગમેન્ટ હોય, બે અલગ અલગ નેટવર્ક હોય, એને ભેગા કરવાનું કામ કોના હાથમાં છે? બ્રિજના હાથમાં. પેલું આવડશે? બીજું કાર્ય તમને કહું. બોલો, આ શું છે? આ બ્રિજ છે. શું છે? બ્રિજ છે. અમીર પબ્લિક ઉપરથી જશે અને આપણી ગરીબ પબ્લિક, આપણે બધા નીચેથી જશું. બોલો, શેનું સોલ્યુશન આવશે? ટ્રાફિકનું આવશે. શેનું આવશે? ટ્રાફિકનું. અહીંયા બધે બ્રિજ બનતા હોય છે, પોલા અમીર પબ્લિક હોય ગાડીઓ વાળા, એ ક્યાંથી વયા જાય? ઉપરથી વયા જાય. આપણે બધા લ્યુના વાળા, બરાબર, એ બધા ક્યાંથી વયા જાય? નીચેથી. તો કેનું સોલ્યુશન આવી ગયું? ટ્રાફિકનું આવી ગયું. એનો મતલબ તમે શું સમજ્યા? કે બહારની ટ્રાફિક છે જેને આ સીટીઆર લેવા દેવા જ નથી, એ ક્યાંથી જશે? ઉપરથી જશે, બરાબર. કે એને જવા દેવાના. આપણે બધા ક્યાંથી જઈશું? નીચેથી. તો સોલ્યુશન કોનું આવી ગયું? તો વિધાનવાળા બે ક્વેશ્ચન સાંભળજો. બે સમાન સેગમેન્ટને કનેક્ટ કરવા માટે બ્રિજ ઉપયોગી છે. નેટવર્કમાં રહેલા ટ્રાફિકને નિવારવા માટે, ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે બ્રિજ ઉપયોગી છે. તો આ બંને વિધાન કેવા છે? સાચા છે. આવડશે? આ એક ટફ હતું તો કહી આપ્યું. આ શું છે? આ શું છે? રાઉટર છે. ઓકે, ક્યાં દેખાય છે રાઉટર? આ રહ્યું. ચલો, પહેલાં તમને રાઉટરનું ફંક્શન કહી દો. ડેટાને રૂટ આપવાનું કાર્ય કોના હાથમાં છે? ડેટા આવે છે તો કહેશે, ભાઈ તારે આ બાજુથી જવાનું, તારે આ જગ્યાએ જવાનું છે. એ બધું ડિફાઇન કોણ કરે છે? રાઉટર. તો ઉદાહરણથી સમજો તો વધારે ખ્યાલ આવે. બોલો, આ શું છે? બસનું પાટિયું. શું છે? બસનું પાટિયું, બરાબર. ઓકે, ગાંધીનગરથી કયું? રાજકોટ, બરાબર. ઓકે, વિચારીને કયો આ બસ કઈ હશે? એ તો મને ખબર છે, ગાંધીનગરથી રાજકોટની બસ હશે એસટી. કઈ હશે? એસટી. અને એક ભાઈએ કીધું એક્સપ્રેસ. કઈ છે? એને કેમ એક્સપ્રેસ કીધું છે? ઓકે, લાલ કલરનું પાટિયું છે. કેવું પાટિયું છે? લાલ કલર. કાળા કલરનું હોય તો એ લોક કલર, એમાં ભાડું સસ્તું હોય. પણ આપણે ઠેર ગાંધીનગરથી ક્યાં પહોંચવાનું છે? રાજકોટ. ઓકે, કઈ બસ છે? એક્સપ્રેસ બસ. કઈ રીતે ખબર પડી ગઈ? લાલ કલરનું પાટિયું છે. તો આ બસ ક્યાંથી ક્યાં જઈ રહી છે? ગાંધીનગરથી રાજકોટ. આ શું લખ્યું છે? અમદાવાદ ચોટીલા. હવે આ બોર્ડ મને સમજાવો, શું કહેવા માંગે બસનું પાટિયું? સરસ. વાયા. વાયા ક્યાંથી જશે? અમદાવાદ ચોટીલા. હું એમ કહી શકું કે બસનો રૂટ વાયા અમદાવાદથી ચોટીલા થઈને જશે. તો એ જે બસનો રૂટ, એટલે કે બસ ત્યાંથી જશે, તો એ રૂટ શબ્દ અહીંયા છુપાયેલો છે. એના ઉપરથી શું છે? રાઉટર. તો ડેટાને રૂટ આપવાનું કાર્ય, કે ભાઈ ડેટાને કઈ જગ્યાએથી, આ જ જગ્યાએથી તમારે જવાનું છે, તો એ કામ કોના હાથમાં છે? રાઉટરના હાથમાં છે. તમે બધા નવા છો, અમે તો ગાંધીનગર 9 વર્ષથી અહીંયા હોય એટલે અમને ખ્યાલ હોય. ઓકે, વાર તહેવાર આવે ને એટલે બધા ઘરે જાય. ઓકે, જવું જ જોઈએ ભાઈ, ભારત દેશ છે, તહેવારોનો વરેલો દેશ છે. ઓકે, મોટા મોટા તહેવાર આવે, હંમેશા આપણે આપણા વતનમાં જવું જ જોઈએ, જવાની ના નથી. થાય શું ખબર છે? માનો કે દિવાળીનો તહેવાર આવે અને અહીંયાથી રજા આપવામાં આવે, એટલે બધા પોતપોતાના ઘર તરફ જવાનો શું કરશે? પ્રયાણ કરશે, બરાબર. એક વસ્તુ મેં બહુ નોટ કરી, તમે બધા ઘરે જાઓ ને એકલા ન જાઓ, ગ્રુપમાં જાઓ. શેમાં જાઓ? ગ્રુપમાં જ જાઓ. તમે પછી કાંઈ મેળો જાય હોય, જેમ જેમ દિવાળી નજીક આવે એટલે બધા ઘરે જતા હોય, તો ગ્રુપમાં જ બધા જનરલી જતા હોય. એક વસ્તુ મેં નોટ કરી,
એટલો સામાન હોય ને એ બધા આગળ. ઓકે, તમે વાત જ પૂછો, એમાં ગર્લ્સ તો ખાસ, બરાબર. ઓલી વીઆઈપી ની બેગુ લઈને જાય બરાબર ઘરે, અહીંયા જવાનું હોય અહીંયા રાજકોટ, અને ક્યાંથી? ગાંધીનગરથી. અને ઓલી બધી બેગુ હોય વીઆઈપી ની, ઘડીક આપણને એવું લાગે ક્યાંક અમેરિકા જતા હશે, ક્યાં જતા હશે. હવે જવાનું હોય 4-5 દિવસ, તો અહીંયા એટલો સામાન લઈને ક્યાં જવાની જરૂરત છે, બરાબર. અમુક તો બિસ્તરા પોટલા ને કેટલું લઈને આવતા હોય, બરાબર. ઓકે, જવાની ના નથી, બરાબર. ઓકે, પણ એનું પછી માપ હોય બિસ્તરા પોટલાનું ને એનું, બરાબર. પછી થાય શું ખબર છે, ગ્રુપમાં જતા હોય અને એસટીનું ટાઈમિંગ બહુ લોચા હોય, જ્યારે વાર તહેવાર આવે એટલે ટાઈમિંગ એસટીનું શું થઈ જાય, થોડું ઘણું આઘું પાછું થઈ જાય. ઓકે, સવાર 10 વાગ્યાની બસ આવવાની હોય, ઓકે, એ છેક રાતે 10 વાગે આવે. કેટલા વાગે આવે? ઓકે, એટલું ન હોય મેમ, બરાબર, એકાદ કલાક આઘું પાછું રહે. ઓકે, કાંઈ 12 કલાકનું થોડી ડિફરન્સ હોય. ઓકે, પછી થાય શું ખબર છે, તમે બધા અકળાઈ જાઓ, કારણ કે ટાઈમ ટુ ટાઈમ ન આવે, થોડું ગરમ લોહી હોય, બરાબર, જલ્દી અકળાવ તમે. પછી જેવી બસ આવે ને, એટલે તમે ધક્કામુક્કી કરીને શું થઈ જશો, એ બસમાં ચડી જશો, બરાબર. હવે અમારા જેવા હોય, બરાબર, અમે થોડી ધક્કામુક્કી કરવાની, બરાબર. બીજા દાદા દાદી હોય, એનો વારો જ ન આવે, બરાબર. તમે જ બધા ગયા હોય, ધક્કામુક્કી કરીને સીધા બસમાં શું કરી દેશો, બેસી જશો. ધક્કામુક્કી ન કરવી જોઈએ, છતાંય ચલો તમે કરી લીધી, ઇટ્સ ઓકે, ધક્કામુક્કી કરીને તમે ચડી ગયા. હવે ઓરિજિનલ પ્રોબ્લેમ હવે ચાલુ થાય. ઓકે, માનો કે તમે બેસી ગયા ને, એટલે માનો કે હું ભૂલથી અંદર આવી જાઉં, અને હું જેવ બેસવા જાઉં ને એટલે તમે રોકી લેશો. ઓકે, અહીંયા રહેવા દઉં, અહીંયા મારા ભાઈબંધ આવે છે, બરાબર, એટલે એ અહીં ન બે, તો હું ઓલી બાજુ બેહવા જવાની ટ્રાય કરું, અહીંયા મારા બેનપણી આવે છે, બરાબર. એટલે હવે એને કેવું શું, બરાબર. ઓકે, પછી આપણે બહુ દખલગીરી ન કરી, કાંઈ વાંધો નહીં. એટલે આપણે આમ પાછળ જાય, તો અહીંયા જાય ને ત્યાં કોકનો રૂમાલ પડ્યો હોય, બરાબર, કારણ કે રૂમાલથી એ જગ્યા શું થતી હોય, રિઝર્વ થતી હોય. એટલે એ રૂમાલ જ્યાં પડ્યો એ જગ્યાએ શું થઈ ગઈ, રિઝર્વ થઈ ગઈ. અને અમુક જે હોય નોટ હોય, શું હોય, નોટ, જેને આપણે કડકડતી કહી. ઓકે, દરેક ફિલ્ડમાં આવી કડકડતી નોટું હોય. ઓકે, બધા ચડતા હોય ક્યાંથી, દરવાજેથી, અને એ ક્યાંથી ચડતો હોય, તો અહીંયા ખૂણે જવા જાય ત્યાં ત્યાંથી ચડીને બેસી ગયા હોય, બરાબર. ઓકે, તો આવી રીતે જગ્યાઓ રોકાઈ જતી હોય છે. પણ એક ટ્વિસ્ટ તમે હવે સાંભળજો, બરાબર. ઓકે, આવું બધું આપણે બહુ જોયું, બરાબર. ઓકે, જ્યારે 4 પૈડાની ગાડીઓ નથી ત્યારની આ બધી વાત છે. ઓકે, બહુ સહન કર્યું. આવી રીતે તમે બધા ટુલ્લીમાં આવીને જગ્યા રોકી લ્યો, બરાબર. અમારે જ આવવું હોય ભાઈ વતનમાં, બરાબર. ઓકે, હવે ટ્વિસ્ટ સાંભળજો. હજી એ ધક્કામુક્કી થાય જ, વાર તહેવાર આવે એટલે તમે બધા શું જશો, વતનમાં જશો. ઓકે, સરસ મજાની ગર્લ્સને બધા જગ્યા રોકી લેશે, બરાબર. ઓકે, આખી બસ પેક થઈ ગઈ હોય, બધા ઊભું રહેવાની જગ્યા ન હોય. અને પછી આપણે જઈશું બસની અંદર. અંદર જઈશ એટલે એક મેમને કહી દઈશ, મેમ શાંતિથી તમે ઊભા થઈ જાઓ, રિઝર્વેશન છે. શું છે? રિઝર્વેશન છે. એટલે થોડીક વાર મોઢું બગાડશે, પણ એને ફરજિયાત શું થવું પડશે, ઊભું થવું જોશે. હવે તો એસટીમાં શું આવી ગયું છે, રિઝર્વેશન. હવે તમે કર્યા રાખો ધક્કામુક્કી, બરાબર. ઓકે, કોઈ ચિંતા છે નહીં. અને એના માટે એક ઉપયોગી પ્રોટોકોલ છે, જે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. પ્રોટોકોલ એટલે નિયમોનો સમૂહ, જેને ઇંગ્લિશમાં કહેવાય સેટ ઓફ રૂલ્સ, એને જ કહેવાય પ્રોટોકોલ. નિયમોનો સમૂહ એને પ્રોટોકોલ કહેવાય. રાઉટિંગમાં એક પ્રોટોકોલ વપરાય, RIP. RIPનું પૂરું નામ શું થશે? રાઉટિંગ ઇન્ફોર્મેશન પ્રોટોકોલ. ચલો, છેલ્લા 2 ભણાવ્યા તમને. પહેલા કયું ભણાવ્યું? બ્રિજ કનેક્ટ કરે અને ટ્રાફિકને કંટ્રોલ કરે. છેલ્લે શું ભણાવ્યું? એ બેયને ભેગા કરી નાખો, શું બની જાય? હવે આ જમાના ઇન્ડિવિજ્યુઅલ ગયા, ઓકે, ભેગું જ આવે છે, જેની અંદર બ્રિજ અને શું હોય, રાઉટર, જેને જ શું કહેવાય, રાઉટર. ત્યારબાદ શું છે? સ્વિચ. જો અહીંયા અલગ અલગ કોમ્પ્યુટર છે, એને કનેક્ટ કરીને આપવાનું કાર્ય કોના હાથમાં છે? સ્વિચમાં. કોમ્પ્યુટરમાં 2 પ્રકારના એડ્રેસ હોય,
એક આવે તમારું આઈપી એડ્રેસ અને એક તમારું એડ્રેસ આવે મેક એડ્રેસ. હાર્ડવેર વિભાગ હોય એ આ એડ્રેસને ફોલો કરે. કોને? મેક. દરેક હાર્ડવેર ડિવાઇસ હોય એને પોતાનું એક આગું એડ્રેસ હોય, ફિઝિકલ એડ્રેસ, જેને શું કહેવાય? મેક. એક વર્ચ્યુઅલ એડ્રેસ હોય દરેક કોમ્પ્યુટરનું, એને શું કહેવાય? આઈપી એડ્રેસ. આઈપી એડ્રેસ પ્રોટોકોલમાં ભણશું. અત્યારે આપણે કયું એડ્રેસ ભણવાનું છે? મેક. તો સ્વિચ પોતે નેટવર્કનું શું છે? સાધન છે. તો બોલો એ કયા એડ્રેસનો ઉપયોગ કરશે? મેક એડ્રેસ. તો મેકનું પૂરું નામ એક્ઝામમાં પૂછાયેલું છે, મીડિયા એક્સેસ કંટ્રોલ. બોલો આવડશે? નેક્સ્ટ શું છે? મોડેમ. અત્યાર લગીનમાં સૌથી વધુ કોમ્પ્યુટરમાં જેનું ફૂલ ફોર્મ પૂછાયેલું હોય તો એ કયું છે? મોડેમ. મોડેમનું પૂરું નામ શું છે? મોડ્યુલેટર ડીમોડ્યુલેટર. હવે આવા ક્વેશ્ચન આવશે નહીં, અંદર ડિટેલમાંથી પૂછશે. સાંભળજો, બે સિગ્નલ પહેલાં તમને કહી દઉં. એક આ સિગ્નલ છે અને એક આ સિગ્નલ છે. આમાં કયું એનાલોગ સિગ્નલ છે અને કયું ડિજિટલ સિગ્નલ છે એ પહેલાં કહી દો, પછી જ સમજી શકશો. ઓકે, આ સિગ્નલ છે એનાલોગ સિગ્નલ છે. કેવું સિગ્નલ છે? એનાલોગ. એવું સિગ્નલ કે જેનું મૂલ્ય સમયની સાથે સતત બદલાતું રહેતું હોય, આવા સિગ્નલને કયું સિગ્નલ કહેવાય? એનાલોગ સિગ્નલ. એવું સિગ્નલ કે જેના બે જ મૂલ્યો હોય, ઝીરો અને શું હોય? વન હોય, આવા સિગ્નલને કયું સિગ્નલ કહેવાય? ડિજિટલ સિગ્નલ. તો આપણું કોમ્પ્યુટર એનાલોગ સિગ્નલ સમજશે કે ડિજિટલ? કમ્પ્યુટર હંમેશા કયું સિગ્નલ સમજે? ડિજિટલ જ સિગ્નલ સમજે. એને ઝીરો વન સિવાય કોઈ ખ્યાલ ન આવે. તો કમ્પ્યુટર કયું સિગ્નલ સમજે છે? ડિજિટલ સિગ્નલ. હવે એ કોમ્પ્યુટર છે, અહીંયા કયું કોમ્પ્યુટર હશે? જીવનમાં કયું કોમ્પ્યુટર હશે? બી. એનો ડેટા હવે ક્યાં મોકલવાનો છે? બીમાં. તો જોજો મોડેમ કઈ રીતે વર્ક કરશે. ચલો, એમાંથી કયું સિગ્નલ આવ્યું? ડિજિટલ. ડિજિટલ સિગ્નલને મોકલવું બહુ મુશ્કેલ છે. તો આપણે ડિજિટલ સિગ્નલને શેમાં કન્વર્ટ કરવું પડશે? એનાલોગમાં. ઈ કામ કોણ કરીને આપે? મોડેમ. તો ડિજિટલમાંથી એ સિગ્નલ શેમાં કન્વર્ટ થઈ ગયું? એનાલોગની અંદર. આ કાર્ય કોના દ્વારા થયું? મોડેમ દ્વારા. અને ડિજિટલ સિગ્નલમાંથી જ્યારે એનાલોગ સિગ્નલમાં ફેરવાય છે, આ પ્રોસેસને કઈ પ્રોસેસ કહેવાય? મોડ્યુલેશન. ચલો, સિગ્નલ કયા ફોર્મમાં આવી ગયું? એનાલોગ. એ તો ટેલિફોન લાઈન મારફતે પણ જશે. તો ટેલિફોન લાઈન મારફતે કયું સિગ્નલ મોકલી દીધું આપણે? એનાલોગ. હવે થશે શું? ઓકે, અહીંયા સિગ્નલ કયું છે? એનાલોગ. અને કમ્પ્યુટર તો કયું સમજશે? તો મારે એનાલોગનું શેમાં કન્વર્ટ કરવું પડશે? ડિજિટલની અંદર. ત્યાં પાછું કોણ કામ કરી આપશે? મોડેમ, જે એનાલોગને શેમાં ફેરવશે? ડિજિટલ. તો હવે ધ્યાન રાખજો, એનાલોગ સિગ્નલને ડિજિટલ સિગ્નલમાં ફેરવવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? ડીમોડ્યુલેશન. બોલો આવડશે? તો વિધાનવાળો ક્વેશ્ચન ધ્યાન રાખજો. મોડેમનું પૂરું નામ મોડ્યુલેટર ડીમોડ્યુલેટર છે. ડિજિટલ સિગ્નલને એનાલોગ સિગ્નલમાં ફેરવવાની ક્રિયાને મોડ્યુલેશન કહેવામાં આવે છે. ત્રીજું વિધાન, એનાલોગ સિગ્નલને ડિજિટલ સિગ્નલમાં ફેરવવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? ડીમોડ્યુલેશન. તો આ બધા વિધાન કેવા છે? સાચા છે. બોલો આવડશે? તો આ જીવનમાં શું હતું? મોડેમ હતું. ડન. ઓકે, નેક્સ્ટ. પોલીસ કોન્સ્ટેબલ 2016 NICનું પૂરું નામ આપો. NICનું પૂરું નામ શું છે? નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ. હવે ક્વેશ્ચન જોજો, કોઈ પણ નેટવર્કનું જોડાણ કરવું હોય ને તો કોઈ બી કોમ્પ્યુટર લેપટોપમાં અનિવાર્ય ડિવાઇસ છે, આ હોય જ. અને આ ડિવાઇસને કયું ડિવાઇસ કહેવાય છે? NIC. અને NICનું પૂરું નામ શું છે? નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ. લેપટોપ કોમ્પ્યુટરની અંદર જ આ હોય, ઓકે, એનો કેબલ જ આમાં લાગતો હોય, નેટનો કેબલ. અને એને આપણે કહીએ છીએ ઇથરનેટનો કેબલ. એટલા માટે એનું નામ શું છે? ઇથરનેટ કાર્ડ. તો NIC પૂરું નામ નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ. એને જ શું કહેવામાં આવે છે? ઇથરનેટ. બોલો આવડશે? છેલ્લું કયું છે? ગેટવે.
ગેટવે ને કહેવાય પ્રોટોકોલ કન્વર્ટર. પ્રોટોકોલ આગળ જતા પણ શું નિયમોનો સમૂહ, તો એક પ્રોટોકોલમાંથી બીજા પ્રોટોકોલમાં રૂપાંતરિત કરવાનું કાર્ય એ કોના હાથમાં છે, ગેટવેના હાથમાં છે. અલગ અલગ પ્રોટોકોલ ભણશો, આઈપી ભણશો, એસએમટીપી, એફટીપી ને એ બધા, તો એક પ્રોટોકોલમાંથી બીજા પ્રોટોકોલમાં રૂપાંતરિત કરે એને કહેવાય કન્વર્ટર. અને એ કયું કન્વર્ટર છે, પ્રોટોકોલ કન્વર્ટર, એને જ શું કહેવામાં આવે છે, ગેટવે. તો એક પ્રોટોકોલમાંથી બીજા પ્રોટોકોલમાં રૂપાંતરિત કરવાનું કાર્ય કોના હાથમાં છે, ગેટવેના હાથમાં છે. બોલો, આવડશે? તો જીવનમાં કયું ચેપ્ટર હતું તમારું, નેટવર્કના શું હતું, સાધનો. પહેલું કયું સાધન હતું, રિપીટર કયો, રીજનરેટર કયો, એમ્પ્લીફાયર કયો, હબ કયો. એનું એક જ કાર્ય છે, નબળા સિગ્નલને શું બનાવે, મજબૂત બનાવે. બીજું કયું છે, કઈ ટોપોલોજીમાં, સ્ટાર ટોપોલોજીમાં. હબનું કાર્ય સિગ્નલ મેળવીને જેને મોકલવાનું હોય એને, સેન્ટ્રલ ડિવાઇસ છે સ્ટાર ટોપોલોજીને. બ્રિજના બે કાર્યો, બે સમાન સેગમેન્ટ, બે સમાન નેટવર્ક હોય એને કનેક્ટ કરે. બીજું કાર્ય શું છે, ટ્રાફિકને કંટ્રોલ કરે. રાઉટરનું કામ શું છે, ડેટાને રૂટ આપવાનું કાર્ય કોના હાથમાં છે, રાઉટર. અને ઉપયોગી પ્રોટોકોલ છે આરઆઈપી, જેનું ફૂલ ફોર્મ છે રાઉટિંગ ઇન્ફોર્મેશન પ્રોટોકોલ. બ્રિજ બની ગયા, રાઉટર બની ગયા, બંનેને ભેગા કરી નાખો તો શું બની જાય, રાઉટર બની જાય. સ્વિચનું કામ અલગ અલગ કમ્પ્યુટરને કનેક્ટ કરવાનું. કયું એડ્રેસ, મેક એડ્રેસ, અને મેકનું ફૂલ ફોર્મ શું છે, મીડિયા એક્સેસ કંટ્રોલ. મોડેમનું પૂરું નામ મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર. ડિજિટલ સિગ્નલને એનાલોગ સિગ્નલમાં ફેરવવાનું કામ મોડ્યુલેશન, એનાલોગ સિગ્નલને ડિજિટલમાં ફેરવવાનું કામ ડીમોડ્યુલેશન. એનઆઈસી જેને કહેવાય છે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ, એને જ કહેવાય છે ઇથરનેટ કાર્ડ. અને નેટવર્કના જોડાણ માટે અનિવાર્ય ડિવાઇસ હોય છે એ કયું છે, એનઆઈસી. અને લાસ્ટ ગેટવે, ગેટવેનું નામ શું છે, પ્રોટોકોલ કન્વર્ટર. એક પ્રોટોકોલમાંથી બીજા પ્રોટોકોલમાં રૂપાંતરિત કરવાનું કાર્ય કોના હાથમાં છે, ગેટવેના હાથમાં છે. હવે આવડશે? તો આ જીવનમાં કયું ચેપ્ટર હતું તમારું, નેટવર્કના સાધનો. ડન, આવડશે? તો બસ આપી દો જવાબ. ઓકે, મોડ્યુલેટર, ડી મોડ્યુલેટર, ઓપ્શન બી આનો શું આવશે, રાઈટ આન્સર આવશે. કે એલઆઈસી ભણાવ્યું જ નથી, બરાબર? તો એ ક્યાં આવે, એનઆઈસી. શું છે, એનઆઈસી, નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ. તો બસ જીવનમાં બે જ થતા ક્વેશ્ચન. બોલો, આવડશે? ઓકે, કોઈ ડાઉટ્સ હોય તો પૂછી શકો છો. ઓકે, કેટલું ભણાવ્યું તમને? ઓકે, બહુ બધું ભણાવી દીધું, બરાબર. ઓકે, પહેલાં શું ભણાવ્યું જીવનમાં, નેટવર્ક ભણાયું, કે નેટવર્ક શું હતું. પછી જીવનમાં નેટવર્કના શું ભણાયા, પ્રકાર ભણાયા. પછી જીવનમાં ટોપોલોજી ભણ્યા. પછી જીવનમાં ટોપોલોજીના પ્રકાર ભણ્યા. પછી જીવનમાં નેટવર્ક મોડલ્સ, જીવનમાં ડેટા કમ્યુનિકેશન ચેનલ, અને એના પછી જીવનમાં શું ભણ્યા, ઓકે, નેટવર્કના સાધનો. ઓકે, ડન. તો આટલે સુધીનું હતું આજનું લેક્ચર. ઓકે, કોઈને બી ડાઉટ્સ હોય, ઓકે, છેલ્લી એક મિનિટમાં જે બી પૂછવું હોય જલ્દી પૂછી દો. સવારનો લેક્ચર લઉં છું. ઓકે, સીધું ભાગવાનું છે. ઓકે, કહી દો. ઓકે, હબ અને બ્રિજ. હબ જે છે એ માત્ર ને માત્ર કોઈ એક સિગ્નલને રિસીવ કરી લે, અને ડેસ્ટિનેશન પર જેને મોકલવું હોય એ જ કાર્ય ફક્ત કોનું છે, હબનું. જ્યારે બ્રિજનું કાર્ય કોઈ એમ્પ્લીફાય કરવાનું નથી, ફક્ત ને ફક્ત શું કરે છે, કનેક્ટ કરે છે. આ મેઇન ડિફરન્સ છે હબ વર્સિસ કોનો, બ્રિજનો. હબ કોઈ ટ્રાફિક ન ઘટાડી શકે, બ્રિજ ટ્રાફિક ઘટાડી શકે. બોલો, નેક્સ્ટ. ઓકે, આવડશે? તો જીવનમાં ડન, બરાબર. ઓકે, આટલે સુધીનું આજનું સ્ટેટસ છે. ઓકે, થેન્ક યુ.
જય હિન્દ જય ભારત.